Tre bolle. Namo Vitragai. Namo Vitragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loye Sarvasahunam. Namo Loe Sava Sahunam. Aiso Panchan Mukkaro. Eso Pancha Namukkaro. Sarvapavapanasanam. Sauvapavapanasano. Mangalanam cha savvesim. Mangalanam cha Savesim. Parmam bhavai mangalam. Padamam Havai Mangalam. Om namo bhagavate vasudevaya. ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय. ॐ नमः शिवाय। जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद. जगत भोगो तू कोई नथी, फकत अपमान ना डरती. अहम गाठे जड़े लूमान, सखत जकड़े छे अंदर थी. जगत भोगो तू कोई नथी, फकत अपमान ना डर थी. प्रथम तो मन है तू चंचल, हवे तो बुद्धिये चंचल. गमे त्या संशयो उठता, स्वच्छंदे चाले मही चळवळ. अहंकारे तिरस्कारी, जुदाई राखे वहुवरती. अभिप्रायो भर्या द्वेषे, वहे छे वाणी पण वळथी. जगत भोगो तू कोई नथी, फकत अपमान ना डरती. अधर में मान ढूंढवाने, प्रकाशे बुद्धि पण कळ थी. वधू अक्कल बनावे छे, ने माया लोभ वे छल थी. अहम दुभता पड़े छे तल, नथी संधा तू मन भांगल. विचारी ने शब्द बोलो छे मानव कांच नु वासन. जगत भोगो तू कोई नथी, फकत अपमान ना डरती. प्रशंसा घाट विनानी, सहुने राजी राखे छे. निमित्तनु साचवी सन्मान, गुणी जन मेळ राखे छे. धर्म माला लाभनी आशा,
ને સંગે મનની ભૂખે જગત સુખ લક્ષ્મી લાલચથી મહીલો ઊંઘ તો સુખે જગત ભોગવ તું કોઈ નથી ફકત અપમાનના ડરથી થયું છે ધર્મ વીરાધન મહીલો રામ ના સૂઝે વિતંડાવાદ ને પક્ષે અકલ બુદ્ધિ જગત ગૂંથે બહે ક્યાં બુદ્ધિ સંશયથી મનોચિત ભટકતા રાનલ હિતાહિત ભાન વિસરીને ઉઠે મહી ક્લેશ વળવાનલ જગત ભોગવ તું કોઈ નથી ફકત અપમાનના ડરથી નથી રહેવાની અવસ્તુ છતાંય ભાવ પાડે ગુચ અભિપ્રાયોથી અંતરાય પ્રકૃતિ ભોગવે છે દુઃખ જગત છે ભાવ મન સંસાર અવસ્થા માત્ર સ્વતંત્રી જીવે છે દ્વેષીય અહંકાર છુડાવો મુક્ત જ્ઞાને શ્રી છુડાવો મુક્ત જ્ઞાને શ્રી મુકાવો પકડ અંદરની છુડાવો મુક્ત જ્ઞાને શ્રી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશ આનંદજી, આપ પ્રકાશ પાડી શકો છો? આપ પ્રકાશ પાડો તો આપ જ પ્રકાશ પાડો. હા, મેં તો બે બે ત્રણ વાર સમજાવ્યું છે. આપ કદાચ મારી સાથે આ પદ પહેલી વાર આપણે લીધું છે આપણી સાથે. જી જી જી, એ તમે વિશેષ પ્રકાશ પાડી શકો છો. હા, તમે પ્રકાશ પાડો, પછી કઈ બાકી રહેશે? હા, જગત જે વસ્તુ ભોગવી નથી શકતું ને, ત્યાં એનું મૂળ કારણ એને અપમાનનો ડર હોય છે. જ્યાં આગળ અપમાનનો ડર હોય ને, ત્યાં કશું ભોગવી શકાય નહીં. અને એની અંદર અહંકાર, જે અહંકારથી જે માન માનનો જે ગાંઠ ભરેલી હોય ને, એ અંદરથી સખત જકડી રાખે છે. એને એને મુક્ત રહેવા દેતું નથી. આ સંસારની અંદર જ ભટકાવ્યા રાખે છે. પેલા તો મન ચંચળ હતું, હવે આના હિસાબે બુદ્ધિ પણ ચંચળ થઈ ગઈ. ગમે ત્યાં ગમે એમ વેરાયા રાખે છે, ગમે ત્યાં ભટક્યા રાખે છે, ગમે ત્યાં સંશય ઉઠે. ક્યાંય એને વિશ્વાસ બેસતો નથી. સંસારની અંદર દરેક ઠેકાણે સંશય સંશય અને કેવળ સંશય જ હોય છે. અને પોતાના મત મુજબ ચાલે છે, એની બધી અંદર માથાકૂટ હંમેશા રહે છે. કોઈના કયા પ્રમાણે ક્યારે મનુષ્ય ચાલ્યો નથી. પોતાની મતિ અને સ્વચ્છંદ પ્રમાણે આ સંસારની અંદર ચાલે છે, એની લીધે એને ભટકાવવું પડે છે. જી જી બોલો. એકબીજાને કયા પ્રમાણે ચાલે? એકદમ ત્યાં પોતાના સ્વચ્છંદે કરીને, પોતાની મતે કરીને, પોતાને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે ચાલ્યા છે. એના આધારે સંસારમાં ભટકવું પડે. કરેક્ટ. ચલો, અહંકાર એ તિરસ્કારી, એટલે કે દરેકને એમ જ લાગે હું જ સાચો છું, અને સામેવાળી વ્યક્તિને કઈ ખબર પડતી નથી. એટલે પોતાના અહંકારથી સામેવાળી ફાઇલનો તિરસ્કાર કરે છે. એને લીધે પોતાના તિરસ્કારથી વર અને વહુની અંદર પણ હંમેશા અણબનાવ બનતા હોય છે. આ તો જ્ઞાન પછી દાદા ભગવાનની કૃપાથી દરેક ઘરની અંદર
પતિ પત્ની કે જે બી રિલેશન્સ છે અંદર સારો સમન્વય થઈને બધા રહે છે. અભિપ્રાયો ભર્યા દિવસે વહે છે વાણી પણ વળથી. કોઈની પણ વાણી આપણે સાંભળીએ ને એટલે આપણે આપણને સમજમાં આવી જાય કે એની વાણી અંદર કેવો વળ છે, કેવો અહંકાર છે, કઈ રીતે ટોંટ મારે છે, એને શું કહેવું છે, એ તરત આપણને સમજાઈ જાય કે એની વાણી મૃદુ રુજુ છે કે વળ વાળી વાણી છે. એ દરેકને તરત ખબરમાં સમજમાં આવી જાય છે. અધર્મે માન ઢૂંઢવા ને પ્રકાશે બુદ્ધિ પણ કરતી. હવે જે કળિયુગની બુદ્ધિ જે છે એ વ્યભિચારીની બુદ્ધિ છે. દરેક ઠેકાણે પોતાનું જ રક્ષણ કરે છે, ક્યારે ધર્મનું રક્ષણ કે દરઅસલ જે આત્મા છે એનું રક્ષણ ક્યારે કરતું નથી. અને આને લીધે જ પોતાને વધુ ને વધુ અક્કડ બનાવે છે. અને જ્યાં માયા જે છે મારું 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 મને 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 એને લીધે નવો સંસાર હંમેશા ઉભો થયા રાખે છે. આ સંસારમાંથી બહાર નીકળી શકાતું નથી. અને લોભ જે છે એ પોતાની અંદર છળ અને કપટ ઊભું કરે છે કે બીજાની વસ્તુ અણહકનું કેતના પડાવી લઉં એવી બધી ભાવનાઓ થયા રાખે છે. પણ આ જ્ઞાન પછી હવે બુદ્ધિનું ચલણ બધાનું ઘણું ઓછું થઈ ગયું છે અને બુદ્ધિ જે છે એ મોક્ષગામી થઈ રહી છે. અહમ ડૂબતા પડે છે તળ નથી સંધાતું મન ભાંગલ. મન મોતી અને કાચ એક વખત તૂટી ગયા પછી ક્યારે સંધાતા નથી. અને સંધાય તો પણ અંદર એક ધાગો એવો રહી જાય છે જે હંમેશા દેખાય રાખે. માટે કોઈ પણ કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે સામેવાળી વ્યક્તિનું અહમ ન દુભાય, એનું મન ન દુખે. વિચારીને શબદ બોલો છે માનવ કાચનું વાસણ. વાસણ કાચનું વાસણ એક વખત પડી ગયું અને તૂટી ગયું પછી સંધાતું નથી. મન મોતી અને કાચ એક વખત તૂટી ગયા પછી ક્યારે સંધાતા નથી. પ્રશંસા ઘાટ વિનાની સૌને રાજી રાખે છે. આપણાથી જે સબઓર્ડિનેટ હોય અગર એને કોઈ સારું કાર્ય કર્યું હોય અથવા આપણાથી કોઈ આશ્રિત હોય એને કોઈ સારું કાર્ય કર્યું હોય તો એની પ્રશંસા કરવી, એમાં કોઈ ઘાટ રાખવો નહીં કે આપણને એનાથી કશો લાભ થશે. જે સારું કાર્ય કર્યું હોય એનો હંમેશા પ્રશંસા કરવી, એનાથી આપણાથી બધા રાજી રહે છે. નિમિત્તનું ના સાચવી સન્માન ગુણીજન મેળ રાખે છે. એડજસ્ટ એવરીવેર થઈને જે રહે અને નિમિત્તને ક્યારે દૂષિત ન જુએ અને એનું સન્માન કર્યા રાખે એવા ગુણીજન આ સંસારની અંદર તરી જશે. ધર્મમાં લાભની આશાને સંગે માનની ભૂખે જગત સુખ લક્ષ્મી લાલચથી મહિલો ઊંઘતો સુખે. એટલે કે આ વ્યવહારની અંદર બહારના જે લૌકિક ધર્મો છે એની અંદર પોતાને કશોક આર્થિક લાભ માન એવું કંઈક મળી જાય ઈ ઈ આશયથી જે લોકો બારે ફરતા હોય છે એ જગત જગતની અંદર જે સુખ છે માનેલા સુખ જે દરઅસલ સુખ છે નહીં એવા એવી બધી વસ્તુઓની અંદર નિરંતર રાચ્યા રહેવાથી જે દરઅસલ આત્મા છે પોતાનું સ્વરૂપ છે એ આરામથી સુતેલું છે એ જાગૃત થતું નથી. થયું છે ધર્મ વિરાધન મહિલો રામ ન સૂજે. એટલે કે ધર્મનું વિરાધન કર્યાથી દરઅસલ ધર્મનું વિરાધન કર્યાથી પોતે કોણ છે એનું ભાન થતું નથી. મહિલો રામ એટલે આપણો દરઅસલ આત્મા આત્મ રામને આ મહિલો રામ કહે છે એ ક્યારે સૂજતો નથી કે એનું ભાન પણ થતું નથી. વિતંડાવાદ ને પક્ષે અક્કલ બુદ્ધિ જગત જગત ગૂંથે. જે સાચું હોય એને સાચું ન માનવું અને ખોટાને સાચું કહેવું એને વિતંડાવાદ કહેવાય. એ પક્ષમાં રહેવાથી આજે જગત જગત નવું નવું ચાર થયા રાખે છે એ પોતાની અક્કલ અને બુદ્ધિ એની અંદર યુઝ કર્યા રાખે છે. બહે ક્યાં બુદ્ધિ સંશયથી મનોચિત ભટકતા રાનલ. હિતાહિત ભાન વિસરીને ઉઠે અહીં ક્લેશ વડવાનલ. બહે ક્યાં બુદ્ધિ એટલે કે બુદ્ધિ પ્રમાણે ચાલવાથી જે કંઈ જે પણ કરવામાં આવે છે એને લીધે આ મન અને ચિત્ત જે છે હંમેશા બહાર ભટક્યા રાખે છે. જેમ જંગલની અંદર પશુઓ ફરતા હોય છે જંગલી પશુઓ એવી રીતે આ મન અને ચિત્ત હંમેશા બહારનું એવું બધું દેખાડ્યા રાખે છે. પોતાનું હિત શેમાં છે એનું ભાન થતું નથી અને પોતાને જે પ્રાપ્ત નથી થતું એટલે અંદર ક્લેશ રૂપી દાવાનળ હંમેશા સળગ્યા રાખે છે. નથી રહેવાની અવસ્તુ છતાંય ભાવ પાડે ગુંજ. અવસ્તુ એટલે કે આત્મા સિવાયની બધી અવસ્તુ. અવસ્તુ ક્યારે ટકવાની છે નહીં. આ પૂતગલ જે છે એને અવસ્તુ કહેવાય. અવસ્તુનું પણ એક લિમિટ છે એ પણ એના ટાઈમે પછી જતી રહેશે. છતાંય એના માટે જ આ સંસારની અંદર બધા ગુંજ પાડ્યા રાખે છે. પોતાના અભિપ્રાયોથી અંતરાયને આ પ્રકૃતિ દુઃખ ભોગવે છે. આપણને કોઈ દુઃખ આપતું છે નહીં. આ સંસારની અંદર આપણને કોઈ દુઃખ આપી શકે એવું કશું છે નહીં. પણ આપણા જે અભિપ્રાયો છે એનાથી કંઈક પણ વિરુદ્ધ થાય એટલે આપણને દુઃખ થયા રાખે છે. અને દુઃખ પણ જે થાય છે એ દરઅસલ આત્માને થતું નથી, પ્રકૃતિને થાય છે અને માને છે મને થાય છે. જગત છે ભાવમન સંસાર અવસ્થા માત્ર સ્વતંત્ર
સ્વતંત્રી એટલે આ ભાવમનથી સંસાર ઉભો થયો છે. દરેક અવસ્થા સ્વતંત્ર છે અને એક ટાઈમ ફ્રેમ વાળી છે, એનો ટાઈમ પૂરો થાય એટલે એ જતી રહે છે, કાયમનું કશું છે નહીં. પણ જે કાયમનો જે જીવે છે એ દ્વેષી અહંકાર જે છે એને લીધે જ આ નવો નવો જન્મ મળ્યા રાખે છે. હવે આ બધાની અંદરથી જે મુક્ત થઈ ગયા છે એવા મુક્ત જ્ઞાનેશ્વરી દાદા ભગવાનને આપણે પ્રાર્થના કહીએ છીએ કે હે દાદા ભગવાન, અમને આ બધી ઝંઝાળમાંથી તમે છોડાવો અને જે અંદર અમારી જે અંદરની પકડો જે છે જેને લીધે અમે જલાઈ ગયા છે આ શરીરની અંદર, એમાંથી અમને મુક્ત કરાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનજી આપ કહી શકો છો ઘણી સારી વાત. કઈ એટલે દાદા કહે ને કે જ્યાં સુધી માનની ભૂખ પડેલી છે, માનની ભીખ પડેલી છે, ત્યાં સુધી અપમાનનો ભય રહે. અપમાનનો ભય ક્યાં સુધી લાગે? કે માનને, માનની ગાંઠ પડેલી છે એના માટે માનની ભીખ પડેલી છે ત્યાં સુધી તમને અપમાનનો ભય લાગે, તો મારો અપમાન કરી નાખશે. એટલે એટલે સામેવાળો પર જે રોપ મારે, ગુસ્સો કરી, બધું શેના માટે કહેતા કે માન ખાવા માટે. બરાબર. એટલે આખી ગોઠવણી પેલી માન ખાવા માટે નહીં કરે. કયા આધાર કે અપમાનનો ભય છે એના માટે? એટલે એનો ફોબિયાની અંદરથી જતો નથી, રાઈટ પોતે રાઈટ અંદરથી રાઈટ અંદરથી જકડાઈ ગયેલો છે, પકડાઈ ગયેલો છે, ટ્રેપમાં આવી ગયેલો છે. જાતે તો નીકળાય નહીં. જુઓ દાદા આપણી પર કેટલી મોટી કૃપા કરી કે આપણને ક્રોધ માન માયા બધાથી મુક્ત કરી આપે, અહંકાર મમતા બધાથી મુક્ત કરી આપે. એટલે એટલે હવે જે પાછલો જે ભરેલો માલ છે ક્રોધ માન માયા રાગ દ્વેષ બધાનો, તે કે એ માલ બહાર આવવાનો ખરો, પણ ત્યાં એ માલ તમને અસર ના કરી જાય. અસર એ ક્યાં સુધી કરતા કે જ્યાં સુધી તમારા અભિપ્રાય પૂર્વક જો એના પક્ષમાં પડ્યા ત્યાં સુધી. એટલે અંદરથી જે પકડાયેલા છો એ પકડ, એ પકડાની છૂટે ક્યારે? તે કે એના માટે દાદા કોઈ વાતચીતનો પ્રયોગ, અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ. એ જેટલી વાતચીત થતી રહે એટલી એટલી પેલી ક્રોધમાનની જે પકડો છે એ ઘોડાઘાટ પછી ઢીલી પડતી જાય, બધી ગાંઠ ઢીલી થતી જાય. એટલે દોરી પછી ખોરવાનું સરળ થઈ જાય. આ વસ્તુ પૂરું આપણે સમજવાની. એટલે દાદાએ ખાસ કહ્યું કે ભાઈ ઘરમાં એમના આપણા જે બધા વ્યવહાર ચાલતા હોય તો નાનું છોકરું હોય ને એનો અહંકાર કામ કરતો હોય. નાના છોકરાને તમે બહુ ખગડાય ખગડાય કરો ને તો તમારી નજીક આવે જ નહીં, અથવા નજીક આવે ને બે લાફા મારી દો તો ફરી તમારી નજીક ના આવે. એ જાણ્યાથી જય શ્રી કૃષ્ણ કરે. કેવું અહિયાં જે સંબંધો છે, ઋણાનું બધા સંબંધો ઘરના સભ્યોમાં, એ કેવા છે? કયા આધારના? કે કળિયુગમાં દ્વેષા સંબંધો વિશેષ છે. દ્વાપર ત્રેતા સતયુગમાં બધા રાગના સંબંધો હતા, અત્યારે પાંચમારામાં પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ દ્વેષા સંબંધો છે. એટલે આપણે કવિરાજે પદમાં લખ્યું ને, સતયુગમાં જાજો કરી સુર તાલ હોય મધુર, કળજગમાં ખોટી આશ નો એ રાખવી. ભાઈ પેલું બીજું કહ્યું ને, મીઠો જે લીમડો વાળો, બહાર લોકો કેવું કેવું કે ભાઈ બહુ સારા બહુ સારા બહુ સારા, કળ જગમાં વિપરીત લોકે ઘરની જે કડિયો માહી, ઝીપડીની કડવાશોથી નાખી દીધો છે કડવો લીમડો. એક અહીંયા સમજાય આપણને દાદાની વાત. કવિરાજે એક્ઝેક્ટ લખ્યું છે, સૌથી વધારે ચીકાસવા ચીકણા હિસાબો ક્યાં હોય? પતિ પત્ની વચ્ચે. કે હવે જે ચીકાશ છે, ચીકાશ ઉકલે ક્યારે? તો કે અહીંયા આજ્ઞાનો ઉપયોગ ગોઠવે, આજ્ઞા સાથેનો વ્યવહાર કરે તો પોતાની જે ચીકાશ છે, ચીકાશ છે પોતાને દેખાય કે ભાઈ મારે અહીંયા ચીકાશ છે, મારે અહીંયા પકડ છે, મારે અહીંયા પકડી ગયેલા છીએ, બધું જ દેખાય આપણને.
ને એના આધારે શું થાય તો કે ત્યાં આપણો ફાઇલનો સંભાવ નિકાલ કરવો આપણે માટે સરળ થઈ જાય ત્યાં આગળ. બરાબર છે, એબ્સોલ્યુટલી. પહેલા તો એવું શું દેખાતી જ નથી ને આપણને. જી 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 એટલે બીજી રીતે કે કહ્યું, બેટા, જ્યાં સુધી હા બોલો કઈક કહેતા હતા ભરતભાઈ. પેલા એવું લાગતું સામે વાળા બધા દોષિત છે, હું એકલો નિર્દોષ છું અને હું ડાયો છું. એટલે એટલે અહીંયા અહીંયા આપણને સમજાય કે ભાઈ આ સત્સંગમાં રહેવાથી આપણને શું કમાણી થાય છે. સત્સંગમાં રહેવાથી શું કમાણી થાય છે આપણને અહીંયા સમજાય આપણને. કારણ કે જો દાદાએ આપણને આ સમજણ ના આપી હોત તો આપણે મહાત્મા હોય ત્યાં ક્રોધમાન માયેલો આપણા કસાયોનો ગુણાકાર જ કરતા હોય. અનંત અવતારથી માર ખાતા ખાતા આવેલા તોય ક્યારેય તારણ કાઢ્યું નતું. સંસારમાં કયા અવતારમાં દાદા કે કયા અવતારમાં બેડી છોકરા નતા હતા, હજુ તમને ધરાતા નથી ગયા. તો કે અહીંયા આપણને સમજાય કે ભાઈ આપણે ત્યાં તારણ કોઈ જગ્યાએ કાઢે જ નથી. સંસારમાં જે માર પડ્યો હોય માર ખાધા પછી તારણ કાઢ્યું. જો તારણ નીકળ્યું હોય તો આપણને કોઈ જાતનો ગૂંચવણો થાય નહીં ત્યાં આગળ. દાદા ભગવાન ની દશા કેવી હતી, જે જે સંજોગોમાં પસાર થતા એક એક સંજોગમાં એ તારણ કાઢતા હતા. કાઢતા હતા આપણે શબ્દ પ્રયોગ કરી કાઢતા, બાકી એમને તો નીકળી જ જતું તારણ કાઢવું ના પડે. એમને એમની આખી અંદરની ગોઠવણી જેવી હતી કે દરેક જગ્યાએ એમને તારણ જ દેખાય. અહીંયા મારો કોઈ રોગ પોસાય છે કે શું છે શું નહીં બધું જ એમને દેખાય જ કરે ત્યાં. એટલે ત્યાં બીજું કશું કરવાનું ના હોય. એટલે અહીંયા આપણને દાદાએ 100% ક્લેરિટી કરી આપી કે ભાઈ આ ભરેલો માલ જે પણ છે કોણ કે મિનસો હું શુદ્ધાત્મા છું. કે ભરેલો માલ અહંકાર વાળો નીકળે, તિરસ્કાર વાળો નીકળે, કંઈ પણ નીકળે, પણ તું એના પક્ષમાં નથી બેસતો તો તારી જવાબદારી નહીં. એના પક્ષમાં બેસીએ એટલે શું થાય કે ભાઈ પેલી ખીલે બાંધેલી ગાય હોય એને માર માર કરીએ તો શું થાય, બોલી તો ના શકે, પંદર થી આપણી પર રાજી ના રહે, માલિક પર રાજી રહે કે ના રહે. તે કેવું અહીંયા દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આ ઘરનો જે વ્યવહાર છે, પતિ પત્નીનો જે વ્યવહાર છે, વ્યવહાર કેવો છે કે આ વ્યવહારમાં પત્ની આશ્રિત કહેવાય. જે આશ્રિત છે આપણે શરણે આવેલા છે કે ત્યાં આપણે એનું રક્ષણ કરવાનું હોય, એને સાચવવાના, એને સાચવવાના હોય. પણ ત્યાં આગળ જો એ વ્યવહારમાં આપણે કાચા પડીએ તો ભાઈ આપણો ઉકેલ ક્યારે આવે. ત્યાં જાગૃત આવો વ્યવહાર કાચ વખત થતો હોય ત્યાં આપણે જાગૃત થઈ જવા કે ભાઈ આપણે આ ભૂલ કરવી નથી, એના પક્ષમાં ના બેસવું જોઈએ. તો પેલું એ ભૂલના પક્ષમાંથી બહાર નીકળતા જાવ તમે, આગળ એ ભૂલ થતી અટકી જાય. બીજું કેવું છે કે આ જગતની અંદર તમારે કોઈની પણ જોડે કામ લેવું હોય તો કામ ક્યારે લેવો લઈ શકો તમે, તો કે એનો સમકક્ષ થઈને વાત કરો અથવા તેને ઉપર બેસાડીને વાત કરીએ. એનો અહંકાર પોસાય એટલે આપણા કામ કરે. કોઈના પર અહંકારને દંડા મારીને આપણે કામ લઈ શકીએ એવું ક્યારે બની શકે ખરું? ટેમ્પરરી દેખાય કે થઈ થાય છે, થઈ રહ્યું છે, એ લાંબુ ટકે નહીં. કારણ કે દંડા મારનારે ક્યારે કોઈને પ્રિય લાગે નહીં. કોઈ આપણને દંડા મારે તો આપણને પ્રિય લાગે ભરતભાઈ? રવિ પપ્પા મમ્મી જો ક્યારેક બે ચાર શબ્દો સંભળાઈ દે ને તો આપણે થોડી અસર થઈ જાય. આવું કે છે, આવું કે છે કે આપણને તો ભૂલ દેખાય નહીં ને પાછી એ વખતે. પહેલાની સમજણ તો ભૂલવાની જ હતી એટલે એ વખતે ભૂલ દેખાય નહીં ને. હવે અત્યારે દેખાય કે ભાઈ આપણી ભૂલ હતી.
એટલે અહીંયા શું હતું કે દાદા દાદાનો વ્યવહાર જુઓ, તે આટલું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું. પણ દાદાએ કહ્યું કે અમારો અનંત અવતારનો પુરુષાર્થ હતો, એના આધારે અમને આ જ્ઞાન પ્રગટ થયું. એક અક્ષર એવો બોલ્યા છે કે આપણને સમજાય કે કયા કઈ દશામાં હતા, કેવો લઘુત્તમ ભાવ હતો આપણે એમનો. પણ એ ક્રેડિટ કોણ આપી? જગતને. તો કે તમારા બધાની પુણ્યના આધારે આ જ્ઞાન અમને ખુલ્લું થયું. બાકી અમને તો કઈ લાગતું નતું કે આવું આટલું મોટું પ્રકાશ થશે, એમ આટલો મોટો દીવો થશે, એવું અમને લાગતું નતું. એમ નાનું સમ કે જો કે ગજવાળું થશે એવું લાગતું હતું. એમ તો કે આટલું ગજબનું જ્ઞાન થયું, બ્રહ્માંડની બધી સર્વસત્તાઓ એમના હાથમાં હતી, પણ છતાં એમનો વ્યવહાર કેવો હતો? તો કે જગતનો નાનામાં નાનો જીવ છે એનો પણ હું શિષ્ય છું, એ સમજણ સહિતની એમની વર્તના હતી આખી. ને આપણે મહાત્મા તો દાદાને બધો વ્યવહાર જોયેલો છે ઉગાડી આંખે. તો કે એ જોઈ જોઈને આપણે શીખવા જોઈએ. અને મિનસે કહો ભાઈ તારો વ્યવહાર કેવો છે? તો કે દાદા કેવો વ્યવહાર કરતા હતા? તો કે દાદા આપણને દરેક મહાત્મા વન સાઈડેડ પ્રેમ આપ્યો છે કે નહીં? કોઈ જાતની અપેક્ષા રાખી હતી કે ભાઈ આ મયુરે અમુક કરે તો જ મારે હાચવાનો, આવું કરે તો જ હાચવાનો, ના કરે તો એને ભાઈ લાત મારી કાઢી મૂકવાનું, એવું કરતા હતો દાદા? ક્યારેય નહીં. ઉપરથી દાદા શું કે ભાઈ તમે અહીંયા પહેલી વાર આવો, તમારો જે ફોટો પડે મારે કાયમ માટેનો હોય, એ બદલાય નહીં ક્યારે. તો કે આના પરથી આપણને બે વખત તો મને નહોતું સમજાતું, પૂછવાનો વિચાર જ નતો આવતો. પણ અત્યારે એવું સમજાય છે કે એ ફોટો કેવો હતો. તો કે આ પ્રકૃતિ છે, એ પ્રકૃતિનો ફોટો પડે ખરો, પણ કયા સ્વરૂપે પડે? તો કે ભાઈ સંયોગો વિયોગી સ્વભાવના છે. પૂર્વે ભરેલો માલ અત્યારે ખાલી થઈ રહ્યો છે, એટલે જે ખાલી થતો માલ છે એના માટે કોઈ પણ જાતના અભિપ્રાય પૂર્વ રાખેલા કામ લાગે ખરા? તો કે દ્રષ્ટિ ક્યાં? તો કે માયલા ભગવાન પર. એટલે ક્યાંય કોઈ જાતના અભિપ્રાય પૂર્વક કે રાગ દ્વેષ કે કશું ઉભું જ ના થાય ને. આવા છે તેવા છે કે આને મને આટલી હેલ્પ કરી, તેને મારું આટલું કામ કરવું જોઈએ, આટલું તો સાચવવું જ જોઈએ ને, મારી આટલી સગવડ તો કરવી જ જોઈએ ને. તો એ કોઈ જાતનું એવું અંદર પોતાપણો એક અંશ પણ આપણને દેખાય નહીં. કે જે ગજબનું દાદા જીવી બતાવ્યું છે, અત્યારે વાત કરતા કરતા ત્યાં સામે દાદાનો વ્યવહાર દેખાય ને, આપણને ઓહો થઈ જાય કે ઓહો દાદા આ દાદો કેવો પાક્યો. કે આપણી જોડે એક ટકો એ અપેક્ષા રાખી નથી, આપણને કેટલી અપેક્ષા હોય. જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળ્યો અહીં. તો કે અપેક્ષા વગરનો પ્રેમ કેવો હોય? તો કે ત્યાં શુદ્ધ પ્રેમ જ હોય. શુદ્ધ પ્રેમ કેમ નીકળે? તો કે એમની દ્રષ્ટિ માયલા ભગવાન ઉપર છે, માટે આ પ્રકૃતિ પર મન વચન કાયા પર નથી. એટલા માટે દાદાએ ક્યારેય કોઈ મહાત્માને એવું કહ્યું કે તારો બધો વ્યવહાર સુધારીને આવજે પછી અહીંયા આવજે? કે એ દાદો કેવો ગજબનો હતો કે દાદા આપતા પુત્રો તો કહેતા કે તમારો માલ તો એટલો સારસ ભરેલો છે ને કે પેલી ડસ્ટબિનમાં ફેંકવા જઈએ ને તો ડસ્ટબિને શરમાઈ જાય. કે શું કહે ભાઈ સાહેબ આ માલ અમારે ત્યાં શોભે એવો નથી, બીજે લઈ જાઓ, એટલો ક્વોલિટી વાળો માલ હતો. તો એ દાદાએ આપણને બધા મહાત્મા આપતો પોતાનો સંગ્રહ ના સંગ્રહ માલ સામે જોઈને સંગ્રહ. દાદા તો ઉગાડી પ્રકૃતિ દેખાતી હતી દરેકની, દરેકનો ઉગારો ફોટા જ પડતા હતા. પણ છતાંય ક્યાંય દાદાના વ્યવહારમાં 19-20 દેખાતા હતા ઉપર નીચે પ્લસ માઇનસ જોયું? તમે તો દાદાને નાના હતા ત્યાંથી જ ઓળખો છો, જોયા છે ભરતભાઈ?
ક્યાં ક્યાં જી નાણા વ્યવહારમાં ક્યાં આપણે એવું દેખાય કે પૈસા ચાલો એને આગળ બેહાડીએ અથવા એને વધારે પડતો ભાવ આપીને, પેલો ગરીબ છે બીજા ખૂણા બેહી રહે કભી. દાદાની આખી આખો જો વ્યવહાર એવો હતો કે એક એક વાત મને એવું લાગે દાદા સૌથી નજીક છે મારી, સૌથી વધારે પ્રેમ મને આપે છે દાદા, સૌથી વધારે ધ્યાન મારું રાખે છે. દાદા આપણા થઈને રહ્યા છે, આપણે દાદા નથી થયા. એબ્સોલ્યુટલી બરોબર. કે કયા આધારે? કે એમનો શુદ્ધ પ્રેમ હતો, માટે શુદ્ધ પ્રેમ હતો એટલે એમને અપેક્ષા હતી નહીં, એટલે એ આપણા થઈને રહી શકતા. ને આપણે અપેક્ષા છે એટલે વચ્ચે પેલો પડદો પડે એટલે આપણે અભેદ રહી શકતા નથી. બરોબર. એટલે અહીંયા દાદાએ આપણને માસ્ટર કી બતાવી એમના વ્યવહારમાંથી, કે ભાઈ મારો વ્યવહાર જોઈને શીખો તમે. શ્રીમદે કહ્યું એક જ્ઞાનીની ચર્યા નિર્ખ્યા કરવાની, જી ચર્યા નિરખવા એટલે શું? તો કે ખાલી આપણે ખાલી આંખથી જોવાના જેવું નથી, કે એ જે ઉકેલતા વ્યવહારમાં દાદા કેવી રીતે રહ્યા, કયા આધારે રાગદોષ વગર રહ્યા, એ અંદર ચાલે બસે તો પેલું દેખાય ત્યાં આગળ કે શું ગજબની દશા હતી દાદાની. સામો ગમે તેટલું નેગેટિવ થઈને આવ્યો ને તો દાદા એટલો સીધો સરળ સહજ વ્યવહાર હોય. ને એને આડો થતો હોય છતાંય દાદા પ્રેમથી સમજાવતા, વખતે ગુસ્સો એ કરતો હોય તો એ પ્રેમથી જ હોય, પ્રેમની પ્રેમની પ્રેમનો તાર તોડીને ગુસ્સો નહોતા કરતા. સામેવાને ત્યાં સમજાય આપણે કે સામેવાને એના આધારે જ નેગેટિવ અસર થતી નથી. જો ખરેખર ગુસ્સો હોય તો ત્યાં પછી નેગેટિવ અસર આવે છે. પણ કેવો હતો? તો કે શુદ્ધ પ્રેમ સાથેનો હતો એ ગુસ્સો. પણ કયા આધાર નીકળતો? કે હવે સામેની વ્યક્તિ માટે કરુણા હતી અને સામેની વ્યક્તિ જોડે હિસાબ હતો એના આધારે. તો ભાઈ એનું કેમ કઈ આત્યંતિક કલ્યાણ થાય, આમાંથી કેમ કઈ બહાર નીકળે? ત્યારે આપણને કહી શકે ને, તો વાત નીકળેલો મને યાદ આવ્યું કે ખેસીભાઈને એક વાર કહ્યું તમને, તો તમને ખબર ખેસીભાઈનો વનમેન શો હતો ને જમાનામાં, જબરજસ્ત. આખા સંઘમાં ગાડી વાળા કેટલા હતા? આગળના વેડે ગયા એટલા હેલા, આખા સંઘમાં હાર્ડલી 5-7 જણા હતા ગાડી વાળા. કઈ પણ કામ હોય તો ખેસી ભાઈ આગળ હતા કે નહીં આગળ પડતા? ઓલવેઝ એમને કહેવું પડતું દાદા. પણ છતાં જુઓ દાદાને હિત ખેસી ભાઈ નું દેખાય કે ભાઈ એમનું આત્યંતિક હિત કામ કઈ થાય એ દેખાય એમને. તો કે આપણે સમજાય કે એમનું આત્યંતિક હિત કેમ કઈ થાય, એમનું કામનું કામ કેવી રીતે નીકળી જાય એ જ એમના લક્ષ્યમાં હોય. એટલે દાદાએ શું કહ્યું ખેસી ભાઈ ને, તમે અમારી આટલી બધી સેવા કરો, સંઘની સેવા કરો, મહાત્માની સેવા કરો, જ્ઞાનદાનનું કામ કરો, આ બધું કામ કરો, તે કે એનાથી એમ પટેલનો જ્ઞાની પુરુષનો રાજી ઉતરે, પણ દાદા ભગવાનની કૃપા ના ઉતરે. આવું કહી શકાય આપણે? આપણી હિંમત ચાલે બરોબર ન ચાલે આપણ આપ થાય કે માર માર એક જણ હાચો નારો બોલે છે એ જતો રહેશે બરાબર. કે અહીંયા જ્ઞાનીઓ આપણને સમજાય કે દાદાનું ક્યાં લક્ષ્ય હતું, કે કેમ કે આપણે આત્યંતિક હિત થાય, એ પોતાનું કામ કેમ કે કાઢી લે. તો ખેસી ભાઈ પકડ તો હતી જ ને પાછી, વ્યવહારની પકડ નથી, સૂજે હતી ને જબરજસ્ત. પકડે હતી પાછી, પણ છતાંય એ પકડ છૂટી ગઈ ને દાદાને ગયા પછી જે બધા વ્યવહાર થયા, તમને તો ખબર છે બધા કેવા કેવા વ્યવહારો, હવે જે કલ્પના ના કરે એવા બધા વ્યવહારો હતા. યા પણ છતાંય એ વ્યવહારની અસરો દેખાતી હતી એમના વ્યવહારમાં. ત્યાં જે દાદાએ કહ્યું ને કે ભાઈ દાદા ભગવાનની કૃપા ક્યારે ઉતરશે, કે તમે અમારી આજ્ઞા મળો ત્યારે, તે કે અમને એ વસ્તુ પકડી લીધી. મિનેશ આનંદજી, પેલા કોઈને એટલું આજ્ઞાનું જે
આજ્ઞા પાળવાની છે કે આજ્ઞાનું મહત્વ શું છે ને એ કોઈને સમજાતું નતું. દાદા ભગવાન જયારે હતા ને ત્યારે બસ બધા દાદા દાદા જોઈને જ ખુશ થયા રાખતા હતા. તમારી જેમ વાત 100% જેમ સાચી, કારણ કે દાદાની હાજરીમાં 5 આજ્ઞા યાદ કરવી નથી પડતી, એમને જ ઉલ્લાસ રહેતો હતો પારવી બધાને. છે એવું ઊભું થતું નતું. તે દાદાની હાજરીનો પ્રભાવ એવો હતો કે સહેજે પ્રભુ આજ્ઞા રહ્યા કરતી હતી, કશું કર્યા વગર દાદા દાદા જ રહ્યા કરે. એટલે એટલે સુધી ભરતભાઈ બાજુમાં બેઠા તો મહાત્માજીની જ ખબર, આ નામ શું છે એ ખબર ના, પૂછે નહીં બરાબર પેલા ક્યાં રહે છે શું કરે, કશી જ ખબર ના હોય. અનુભવ હતો કે નહીં આપણો દરેકનો, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. દાદા ને ગયા પછી દશા બેઠી ના આપણી, એ પછી બધા વ્યવહારમાં ઉતર્યા ને આપણે, નહીં તો ત્યાં સુધી તો આપણે ક્યારે વિચાર જ નતો, પૂછે નહીં આપણે કે ક્યાં રહો છો શું કરો છો, ખાલી મહાત્મા એટલી જ ખબર હોય. હવે સામે દાદાનો વ્યવહાર જુઓ, તમે ઘરના એક એક જણને નામ સાથે દાદા ખબર પૂછે ભાઈ કેમ છે કેમ નહીં શું છે. હવે એ જમાના 60-70 હજાર મહાત્માઓ હતા, કે સમજાય કે દાદાનું દર્શન કેવું ગજબનું હતું, કે એમને દર્શનમાં બધું ઝળકતું હતું, એમને કઈ યાદ શક્તિ નથી, યાદદાસ્ત નથી, ના ના સ્મૃતિ નથી, એ દર્શનના આધારે વાત કરતા હતા. એટલે દાદા તો દાદા જ છે, અમે ત્યાં આપણે બીજું કશું વિચારાયું જ નથી. એટલે કહ્યું દાદા તે દાદા છે, કયું બીજું લખ નહીં. એટલે આ પ્રકૃતિને કહેવાનું કે નહીં, કે પદમાં લખ્યું ને કેસરિયા વીરના યા હો મતે વિના જંપે નહીં, કે આ દાદો એવો મળ્યો છે કે હવે કેસરિયા કહીને ફતે કરી લો, એમ બીજા અવતારમાં આવો સંજોગ બાજવાનો નથી, નથી. આ જ્ઞાને નહીં હોય ને આજ્ઞાએ નહીં હોય કદાચ. અત્યારે આજ્ઞા વિજ્ઞાન હાથમાં આવ્યું છે, અહીંયા હાથમાં મોક્ષ આપ્યો છે, તો કામ કાઢી લો. બરોબર કે ત્યાં વ્યવહારની પકડોમાં જકડી રહેવા જેવું નથી, પોતાની રાઈટ. માન્યતાઓમાં જકડી રહેવા જેવું નથી, કે જે તે રસ્તે માં તમારો ઉકેલ લાવી દો. ઉકેલ બરોબર. માન્યતામાંથી બહાર નીકળવું બહુ 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 કઠિન છે. આ જ્ઞાન મળ્યા પછી પણ અગર જ્ઞાનનો ઉપયોગ ન કરે ને તો જીવ માન્યતાની અંદર ફસાયેલો રહે છે. આ તો જેમ જેમ જ્ઞાનનો ઉપયોગ કરે ને તો એ માન્યતામાંથી બહાર નીકળી શકે છે. એટલે અહીંયા દાદા આપણને સહેલો રસ્તો બતાવ્યો, છૂટું પાડ્યું માન્યતા કોની છે, બિનસ તારી માન્યતા છે, મારી નહીં, હું શુદ્ધ આત્મા છું. પછી એને એને જે માન્યતા પડી રહેલી છે, તે કઈ માન્યતાનો પક્ષ ના લે, એટલે કહ્યું આ છૂટું પાડવું, મેં કોનું છે, બિનસ શું છે, તારે જે કરવું હોય કે અમે તારી સાથે સંમત નથી થતા, એગ્રી નથી થતા. કે ત્યાં પછી એને અનુભવ જ નહીં, નહીં સમજાય. કે અહીંયા આપણે સમજાય કે દાદા આપણે કેવા નિષ્પક્ષ બનાયા છે, આ ફાઇલ નંબર 1 માટેનો એવો પક્ષપાત તૂટવા માંડ્યો, જે કોઈ કારણે તૂટ્યો નહોતો એ પક્ષપાત હવે અત્યારે આપણને અનુભવમાં આવે છે, કે આ પક્ષ હવે છૂટવા માંડ્યો, પોતાના વ્યવહાર પર પોતાના શું આવે. એટલે આવું કરતો તું આવા ગાળા કાઢેલા, દાદા હજી શું કરે, ગાળા જ કાઢ્યા હતા ને, સમજ જ ક્યાંથી કશે સાધાની. દાદા પાસે ગાળા જ હતા. ત્યાં આપણા લક્ષ્યમાં શું હતું, કે દાદા સાહેબ બીજું કશું ના હોય, દાદા જોથી મારે કઈ જોઈતું હતું એવું નતું, એમ એટલે મીન્સ ત્યાં દાદા પ્રેમ જ એવો આપતા કે બીજું કેવું કે અપેક્ષા ઊભી જ ના થાય ત્યાં, કે કોઈ જાતની વ્યવહારની વાતો નથી, કશું હતું નહીં, પણ છતાંય જે ઉકેલો બધા અમે આપ્યા છે એ કેવા ગજબના આપ્યા છે, કે ત્યાં આપણને કોઈ જાતની આગ્રહ પકડ રહે નહીં. ને એટલા માટે કહ્યું કે આ ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો પ્રયોગ શાના માટે, કે આ પાછલી માન્યતાઓની જે આંટી પડેલી છે આંટી ઉકેલવા માટે.
આજે એકબીજા સાથે જકડાયેલા શેનાથી છે? તો કે આટી ના આધારે, કે આટી ઉકલી ગઈ તો મુક્ત જ છે ને. કે અત્યારે વ્યવસ્થિત શક્તિ કુદરત આપણા સંજોગો ભેગા શાના માટે કરી આપે છે? તે પાછલી આટી ઉકેલવા માટે. પાછલી આટી ઉકેલવી હોય તો શું કહો? કે ઝબકે મોતી પરોવી લો. ઝબકે મોતી પરોવી લો એટલે શું? કે જ્યારે તમને આ સંજોગ ભેગો થયો છે સામે, તો કે અત્યારે આ સંજોગમાં આપણું કામ કાઢી લો. આપણે એક જ મિનિટ, આપણું પાનું બંધ કરતું નીચેથી અવાજ આવે છે. એટલે અહીંયા આપણને સમજાય આખું કે ભાઈ અંદર વાતચીત જેટલી થતી રહે અંતસ્કરણ જોડે, એટલું ત્યાં એને એ વાતનો સ્વીકાર થાય, નાના જ્ઞાનનો સ્વીકાર થાય ને, એના આધારે પેલી માન્યતા ફરે છે. એટલે કેટલું સહેલું થઈ ગયું કે એનએસએસએ આપવું ના પડે ને ઓપરેશન થઈ જાય. પેલી પટ્ટી મારી હોય ને ડ્રેસિંગની, નામ પેલી ખેંચીને કાઢવાની, તો કેટલું કેટલું દુખે? વાળ ખેંચાયેલો દુખે કે ના દુખે? જી જી તો ડોક્ટરને મારવા જઈએ ને આપણે, કે ભાઈ આટલું ચાલતા જ નથી આવડતું, એવું કરીએ આપણે? અરે એ તો એવું તો બોલીએ ને, ઉપરથી શું કહીએ? અને ઉપરથી પેલા પૈસા આપીને કે હાલ છે, તમે બધું મારું હરકું કરી નાખ્યું છે, રાગે પાડી આપી. તો કે અહીંયા દાદા તેવા ડોક્ટર છે કે આ તો કોઈ જાતે પીડા જ ના થાય. બીજી રીતે સમજો તો કે સંસાર માટેની જે માન્યતા હતી આપણી, એ પાછલી જે માન્યતા હતી, એક એક માન્યતા 100% સાચી હતી? એવું લાગતું હતું પેલા. એટલે 100% સાચું જ માનેલું હતું. હા, એવું જ અત્યારે લાગતું. જુઓ, અત્યારે જુઓ કે દાદાએ કશું ફેરફાર કર્યો છે આપણામાં, પણ છતાં આપણે માન્ય જે જે પેલા 100% સાચું લાગતું, જે આને 100% હવે ખોટું લાગવા માંડ્યું કે નહીં? કયા હતા? તો કે આની માન્યતા ફરવા માંડી, એની સમજ બદલાવા માંડી. એ સમજ બદલાઈ, એ સમજ ના હતા, પેલી માન્યતા ફરવા માંડી. બરોબર. વૃત્તિ જે પેલી બહિર્મુખી હતી, એની પાછી અંતર્મુખી થવા માંડી. વૃત્તિ બધી નીચ ઘર તરફ પાછી વરવા માંડી. તો કે એનું પ્રમાણ શું? તો કે પાછળ જે બધા અભિપ્રાય પૂર્વગ્રહના પક્ષમાં જ બેસી જતા હતા, એ અભિપ્રાય પૂર્વગ્રહના પક્ષ રહે નહીં ત્યાં. પોતે ઉકેલતા વ્યવહારના પક્ષમાં ના હોય, સારો કે ખરાબ કોઈ પણ વ્યવહારના પક્ષમાં ના હોય. દરેકને એવું જોઈએ મારે છૂટવું જોઈએ. એટલે ત્યાં ભાઈ કોઈ જાતે ગૂંચવાડો રહે નહીં ત્યાં. એટલે જે દાદા સરળ કરી આપ્યું છે આપણને, બહુ સરળ કોઈ કારે હતું નહીં. ને આવું સરળ સરળ વિજ્ઞાન હાથમાં આવ્યું છે તો એને કેવું પ્રવે કામ કરી લે, આવું સરળ ક્યારે ભગવાન નથી ફરી. કોઈ જાતનો વ્રત તપ ઉપવાસ કર્યા વગર ઘેર બેઠા મોક્ષ મળે તો કામ કાઢી લે ભાઈ. હજુ તો માર ખાવાનો શોખ થાય તને કે? એટલે આ જેમ જેમ સમજાવતું જાય એમ બધી સ્પર્ધાથી મળીને બધા ગુણો નો પક્ષ છૂટતો જ જાય ત્યાં આગળ. બીજી રીતે કહીએ તો કે અંદરની ગાંઠો ઢીલી પડે, પકડ છૂટી ઢીલી થાય, જકડાયેલા છે એમાંથી બહાર નીકળતા, એટલે શું થાય? તો કે પૂર્વની માન્યતા કેવી હતી? તો કે હું કરું છું તે કરે છે તેવો કરે છે. હવે શું થાય? તો કે સામો ગમે તેટલી નેગેટિવિટી વાળો હોય કે ગમે તેવી ભૂલ કરતો હોય, પણ છતાંય પોતે એની પ્રકૃતિના પક્ષમાં ના હોય. એટલે કેવી રીતે? તો કે એની પ્રકૃતિને દોષે જ ના જોયો. એનો આ ભરેલો માલ નીકળી રહ્યો છે, તો કે ભરેલા માલની અનુમોદના ના હોય. ભરેલો માલ નેગેટિવ નીકળતો તો એની અનુમોદના ના હોય, પણ સાથે ત્યાં તિર અભાવ તિરસ્કાર પણ ના હોય.
અત્યારે આપણી મહાત્મા દશા કેવી હતી કે ભાઈ રાગ દ્વેષ જતા રહ્યા, અભાવ તિરસ્કાર રહ્યા, અભાવ ભાવ અને તિરસ્કાર ભાવ રહ્યા. હવે જેટલો જેટલો આની પર ઉપયોગ રહેતો જાય, વાંચિત નો પ્રયોગ થતો જાય, એટલે પેલા અભાવ ભાવ અને તિરસ્કાર ભાવ ઓછા થતા જાય. એટલે આપણે માટે દાદા તો બહુ સહેલું કરી આપ્યું. કોઈ કારે મોક્ષ માર્ગ સહેલો નતો, એટલો સહેલો અત્યારે આ પાંચમા આરામ કરી આપ્યો. એટલે કહું પણ મીનર સાહેબ, એવા કામ કાઢી લે, ક્યાં સુધી જોકા માર્યા કરીશ. તમારા મહાત્મા એવો આશીર્વાદ આપજો કે કામ કાઢી લઉં. દાની સમજણે ચાલી, મીનર સિંહ સમજણે ચાલી તો મારે જ ખાતો હતો. બોલો ભરતભાઈ, બીજું કઈ કહેવું છે? બસ ફર્સ્ટ ક્લાસ એકદમ. એટલે અહીંયા આપણને સમજાય કે આપણે ક્યાં કેવી રીતે જકડાયેલા છે, પકડાયેલા હતા, પોતાની માન્યતાથી, પોતાની ડિઝાઇન થી બંધાયેલા તેવું ના દેખાય. પૂર્વની આદત પડે મને બાંધ્યા જેવું દેખાય. જ્ઞાન નો પ્રતાપ છે, અજ્ઞાન નો પ્રતાપ. હવે જુઓ દાદા ભગવાન કશું કહેવાય છે આપણને, ભાઈ આમ નાખજો કે આમ જ રહેજો કે આજ્ઞામાં રહેશો તો તમારું કામ થશે, કે આ એવું કહ્યું છે? કોઈ જાતનો ફરજિયાત પણ રાખ્યું જ દાદા, કે દાદા 100% મુક્ત જ રાખે છે આપણને. પણ કહ્યું ભાઈ ફોકસ આની પર રાખજે, ફાઇલ નંબર 1 ઉપર. જેટલું ફોકસ આની પર રહેશે એટલે તારે તારે ફેરફાર લાવવો નહીં, પણ ફેરફાર અહીં જાતે આવશે. કેમ? તો કે તારી સમજ ફરી ગઈ, સમજ પડી એટલે અંદર ફેરફાર થવા માંડે. એ ભૂલો પક્ષ લેવા ડર ને ત્યાં આગળ. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. અક્ષય, જય સચ્ચિદાનંદ, કશ્યપજી, જય સચ્ચિદાનંદ. હાં જી, બધાને જય જય સચ્ચિદાનંદ. ये जो है ना आज का ऑडियो आया था, इसमें थोड़ा बताइएगा. इसमें तुम्हारा जो आप अल्बो पड़े छे તમારો તો અમારે પસ્તાવો કરવો પડે, વો થોડા સમજના હે, વો પ્લે કરતો હું. મેં ક્યાં બગાડ્યું સાડે? બોલો, ભજરત છે ના જગત? આ તો આનો જવાબ આપવો પડે ને, ત્યાં અમારે શું પસ્તાવો કરવો પડે? પસ્તાવો કરવો પડે કે અમારે ભાઈ ક્યાંથી આવ્યા, આપણે પ્રતિક્રમણ કરવું પડે. હા, અમારે વચ્ચે ક્યાંથી આવવું પડ્યું? અમારે શું બતાવું કરવું? સલાહ ના વકીલ અમે, અમારે ક્યાંથી બનવું પડ્યું? આવા અસીલો ના સલાહ કેમ બનવું પડ્યું? દાદા, દુનિયા તો બહુ મોટી છે. ખાવ છો તે દરિયા જીવડા છે, બધું જીવડા જ છે. આ બધા એ જે બધા ઘઉં આવે ને ત્યાં દુઃખી નીકળે. દાદા શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યવહારમાં અમે ઉતરીએ તો કોઈ કઈ વાત કરે, જો વાતચીત તો કરવી પડે ને ભાઈ. એટલે સામો તો પોતાનો પક્ષ લઈને વાત કરતો હોય ને, એના વકીલ થઈએ એટલે અમારે વાત તો કરવી પડે ને સામે વાળા જોડે. પાછળની સિગ્નેચર છે ને, એટલે હું તો બરાબર, એ વાત તો બરાબર છે. અહીંયા દાદા શું કહે છે, હું નિમિત્ત બનાવ્યો કે મારી પાછળ સિગ્નેચર હતી, એગ્રીમેન્ટમાં સાઇન કરેલી હતી, ત્યારે મારે નિમિત્ત બનવાનો વારો આવ્યો ને.
उसका पछतावा रहता है उनको जो है। इतले हमें जो निमित्त बनाया था कि हमारी ये सिग्नेचर हती इतले मैं पक्ष में पड़ेला था ना त्या अथवा तो सामने व्यक्ति ने ब्लैक एंड व्हाइट में मारे कहीं पर कहूं पड़े तो ये दरेक वस्तु के सामने गलती निकले हुई की जरूरी बात छे कि सामान हाँ ना गमतू पण आवे त्या अगर व्यवहार हाँ तो और त्या हमारे व्यवहारना प्रतिक्रमण करवा ये क्या बता रहे, गौ आवे तो निकले, जो ऐसे बताया ना जो लास्ट में। गौ 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 गीट हाँ जी गौ गौ एक ये परिचालू कर तुमने कहू क्या गेहूं की बात है गौ अच्छा, गेहूं ખાવ છો તે દરિયા જીવડા છે, બધું જીવડા જ છે આ બધા, એ જે બધા ઘઉં આવે ને તદરૂપી નીકળે, કે છે એટલે તદરૂપી નીકળે એ શું કહે છે કે ઘઉંના બીજ રોપ્યા હોય એટલે ઘઉં કે બીજ બોયે અચ્છા 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 હા હા તો અચ્છા ક્યાં ક્યાં સ્પ્રાઉટિંગ ક્યાં હોગા હા, ઉસકે જૈસે નીકળેગા, ઠીક એટલે હૈ એટલે સમજ, એ ઉગી નીકળે એમ કહે છે હા ઓકે। અને પછી પછી એક ઓર છે, અરે જીવન છે બધું, આ બધા આખું જીવન બધું જીવ જીવને જ ખાય છે, આ દરિયાની મહી તો માછલા મોઢો પરે કરી જ બે રે, પેછા જ કરે બકલા બીજા બીજા માછલા ન ન એટલે ये क्या बता रहे, એટલે એ શું કહે છે કે આ દરિયામાં। સંસાર આખો નરે જીવોથી જ ભરેલો છે હા દરિયામાં ફીસ હોય માછલી હોય તો શું કરે તે અચ્છા, એનો ખોરાક શોધવા જાય છે નાધવા જાય છે નહીં તે કે ના એ તો મોડું મોડું ખોલ્લું કરે એટલે પેલો પેલો માછલી જતી હોય તો મોડમ દૂસી જાય ને और पेशाब का क्या करें, पेशाब करें अवाज कपाई हो तुम्हारा अब, पेशाब के बारे में क्या बता रहे थे, पेशाब करे नहीं दादा नहीं महाराज। हिसाब हिसाब मीन्स हिसाब में ले आज अच्छा हिसाब, एने अच्छा एने एने जे जीवो भेगा थाय खावा माटे એટલે નાની हाँ માછલી મોટી માછલી ના મોઢામાં જાય તે हाँ કયા આધારે કે હિસાબ થી એકાઉન્ટ છે ને પાછળ એનું પેલા ના अच्छा આયુષ્ય કર્મ પૂરું થયો અને ખાવાની ઈચ્છા એટલે हाँ બેને ભેગા કરી આપે એટલે એટલે દાદા કહ્યું કે યાર એકેન્દ્રિય જીવની જે હત્યા થાય છે આપણે જે ખાઈએ છીએ ઘઉં ખાઈએ કે બીજું અનાજ પાણી ખાઈએ શાકભાજી ખાઈએ કે એકેન્દ્રિય જીવની હત્યા થાય છે હિંસા થાય છે હિંસાનું પાપ લાગે આપણને પણ ત્યાં એ ખાવાથી જે શરીર ટક્યું એનો ઉપયોગ શાના માટે કહો કે મોક્ષ માર્ગ પર આગળ વધવા માટે પોતાનું કામ કાઢી લેવા માટે इसमें आपके તો आपकी કે भी आ रही है, जो શોખ કરવા માટે ખાવાનું નથી એમ समझ गया, इसमें आपकी भी कन्वर्सेशन अभी आएगी, एक मिनट। કેટલાક કીડી કરતા મોટા હોય, કેટલાક કીડી કરતા નાના પણ હોય, મકોડા જેવડા હોય કેટલા, એમ મોટા હોય હે આટલા મોટા હોય છે એમ આલ્બમ બનાવ આપણે ક્યાં બધા આટલા મોટા હોય છે, આલ્બમ ક્યાં બતા રહી છે, એટલે એગ્રીકલ્ચરમાં ભણવાનું હોય તો ત્યાં પેલા ઇન્સેક્ટ્સ નું પેલું આલ્બમ બનાવવું પડે અચ્છા એટલે એ આલ્બમ ની વાત છે આગે એક્ઝામ માટે એવું બનાવી લઈ જવું પડે હા, એ તો ભગવાનને ખાવું પડતું હતું, પણ દવા કઈ ભગવાનને છોડવી નથી પડતી, આ કુંભાર છે તે નિવાડામાં છે તે ઘણા ભગવાન છે, એટલી બધી હિંસા, એટલી બધી હિંસા કે ન પૂછે વાત, क्या बता रहे हैं वो, कुंभार तो निवाड़ा समझिए। हाँ कुंभार कुंभार जो पॉट पकाता है मटका पकाता हाँ है मटका जहां पका था उसको निभाड़ा बोलते हैं गुजराती में एटले हाँ उधर भी इंसान होती है। लानी पेली फर्नेस कहवाय आपणे इंग्लिश में कहो तो फर्नेस है फर्नेस हाँ में मूकीने आने टाइप कराने हाँ पेली काची माटी हो तो पानी मिक्स है एटले ओगड़ी जाए माटलू फाटी जाए हाँ માટલું આ નિભાડામાં પકવેલું હોય તો બરાબર પાકેલું તો ફાટી ના જાય
माटी छूटी ना पड़ी जाए हमारी। वो उसमें हिंसा होती है। हले हिंसा तो थाय ना दरेक माँ, तो हाँ भेज ये माटी छे पर भूमिका जीवो छे। हाँ वो तमे आने अग्नि में मुकीने पकवाया हाँ ले त्याने हिंसा थई ना। हाँ अच्छा ऐसा। जे 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 जमीन छूटी पड़ी गई मूल जमीन थी, क्या भाई जीव ना हो। अच्छा, जहां पर मतलब कहाँ जीव नहीं होता है। જ્યાં સુધી બધી જમીન જમીન સાથે જ છે, એટલે માટી માટી સાથે જ છે, ત્યાં સુધી અંદર જીવ પછી છૂટી પડી ગઈ તો પછી અંદર જીવ ના રહે, એટલે અચ્છા ત્યાં ત્યાં ખેતી કરે એમાં હિંસા છે ને, ખેડે ટીલિંગ કરે, ટીલિંગ ઓપરેશન કરે કે ભાઈ ત્યાં વીડિંગ ઓપરેશન કરે, નિંદામણ કરે કે દવા છાંટે, એ દરેકમાં હિંસા તો છે ને ત્યાં। ત્યાર મિત્રો, સુધી મારી એટલે કે હવે જ્ઞાન ભાઈ શું ક્લિયર થયું, નહીં। જી હા, આગે પ્લે કરો। મેં પૂછ્યું તો મગલા ભાઈ સાથી હું તક ગળ્યા હોય છે જીવ ગળ્યા 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 હોય છે આ સાથે શેરી માં કેમ નહીં જીવાત પડતી હોય ગયા હોય કા ક્યાં બતા રહે, ગયા હોય જીલવા ફરી 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 રિપ્લે કરો। છોડવા એવા આવીએ છીએ જેના 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 જીંડવા મીઠો હોય છે એટલા બધા મીઠો હોય છે જીવાત પડ્યો કે રહે જ નહીં। મેં પૂછ્યું તો મગલા ભાઈ સાથી હું તક ગળ્યા હોય છે જીંડવા ગળ્યા 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 હોય છે આ સાથે શેરી માં કેમ નહીં જીવાત પડતી હોય બહુ પડે એમાં દવા છાંટવી પડે છે એમ કવિ એક પાકે પાકી નહીં રહ્યો બધામાં આવે છે। એટલે લીલવા લીલવા એટલે પછી તુર 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 અરહર કી બાત હૈ અચ્છા તો વો પિજન ઉસકે કી। લિયે ક્યા બતા, મીઠા વગર જીવત રહે એટલે જિંદગી એ જે ગયા હોય। લીલવા એટલે તુવેર, તુવેરો જે હોય જે શાકભાજીમાં આપણે વાપરતા હોઈએ, ગ્રીન ગ્રીન તુવેર હોય ને, તો હા કે આમાં સ્વીટનેસ હોય એટલે સ્વીટનેસ ને લીધે અંદર જીવડા પડે। એટલે અચ્છા એસા બોલતે હૈ। દાદા આગળ પૂછે કે ભાઈ ત્યાં આગળ તો શેરડીમાં સ્વીટનેસ તો હોય છે ને, તો હા એમાં કેમ જીવડા નથી પડતા। और उसमें वो बोलते आगे दवा लाया जेथी जीव आवे छे, वो ऐसे बता रहे आगे दुनिया में आवू ना दे दुनिया में आवू ना क्या आवू छे दादा आवे दादा पहला नहीं आवू हमारी ने कुछ रोग आवतो तो हम हम कुछ रोग के जीव पड़ती थी आ दवा लाया पता नहीं बेटा दवा वाली એવું થયું એટલે દવા લાવ્યા, શું કહે છે એવું થયું એટલે દવા લાવ્યા ના દવા લાયા તેથી આવું એ સમજાય કે દવા લાયે તેથી જીવડા આવે છે। હા એ બતાવીએ કે જુઓ આ આ વાત કેવી રીતે સમજાય, દવા આવી માટે રોગ આવે છે કે જીવાત આવે છે એ વાત કેવી રીતે સમજાય આપણને। હા વો વોઇસ વોઇસ ઇસીલિયે પૂછતા હું ના આપ સમજાઈએ। અહીંયા અહીંયા દાદા આપણને જે કહે છે શું કહેવાય કે દવા આવી માટે પેલા રોગ આવે, જો દવા ના આવી હોત તો રોગ હતા જ નહીં। અચ્છા એસા એટલે એટલે બીજી રીતે સમજીએ આપણે તો કે દવા છે એ મને ખબર પડી, એ વિશેષ જ્ઞાન થયું માટે મને રોગ દેખાતા થયા ને। હા અચ્છા વાત સમજાય છે, હા સમજાય હવે દવા છે ખબર પડે એટલે પછી આપણે હિંસા કરીએ કે બીજું કઈ કરીએ, કે દવા હિંસા આપણે હિંસા કરીએ કે ના કરીએ, કરી કરી એટલે ઉપરથી નુકસાન વધાર્યું કે નુકસાન ઘટાડ્યું, વધાર્યું તે કે અહીંયા સમજવાનું શું છે તે કે ભાઈ દવા તો પહેલાં હતી, અત્યારે આપણે નીમ પેસ્ટિસાઇડ જે વાપરે નીમ નીમ એટલે લીમડા કા નીમ કા પેડ કા જો
પેસ્ટિસાઇડ બના કરતા. કે યુઝ કરતે પેસ્ટિસાઇડ, હું તો ઓર્ગેનિક હે, હા હું તો પહેલે જ ગયા ને, હા પહેલેથી જ છે ને. હા આપણે 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 એટલો વાપરતા નતા, ઠીક પણ છે. એ વાપરો તો એ વાપરીને તમે ખેતી કરો તો ઓર્ગેનિકમાં જાય, ને સમજ્યા. પેસ્ટિસાઇડ વાપરીને તમે જીવડા મારો તે ઓર્ગેનિકમાં ના જાય. પછી હિંસા બધ બરોબર. હિંસા તો બંનેમાં છે, હિંસા બંનેમાં, હિંસા બંધ થઈ જશે એવું નથી. એમાં હા વાત સમજે, વો બધા ઉસમે બતા રહે, વધારે હિંસા છે આમાં, આમાં એટલે એટલે નોર્મલી એટલે વધારે હિંસા છે. એટલે અહીંયા અહીંયા તમે પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે વાપરો છો કે હિંસાનો ભાવ છે માટે વાપરો છો, એટલે એની કિંમત છે. તમે જીવન ના લાગે, ઇન્સેક્ટ ના લાગે, ઇન્સેક્ટ ના લાગે, એના એના માટે જો એ દવા તમે છાંટતા હો, ઇન્સેક્ટ ના લાગે, જીવાત ના થાય એના માટે તમે દવા વાપરતા હો, તો જીવાત લાગતા પહેલા વાપરી હોય તો જીવાત થાય નહીં ત્યાં, તો ત્યાં હિંસા એટલી થાય નહીં. અચ્છા અહીંયા તો તમે જીવાત ને કંટ્રોલ કરવા માટે દવા વાપરો, એટલે ત્યાં એને મારી નાખવાનો હિંસા કરવાનો ભાવ છે ત્યાં આગળ, એટલે ત્યાં ભાવે પેલી જવાબદારી મોટી ઊભી થાય છે. મોટી ઉમર દોષ જ છે એવું તમારે ભાગ્યા નિમાડા. શું થયું? શું થાય? આવે ના કહેવાય, ચૂનાની ભઠ્ઠી પકવે તો એવું બધું જ્યાં પકવે નહીં ત્યાં બધી ઉભા નહીં. આ તો સારું છે આજના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને તૈયાર લઈ આવે કન્ટ્રાક્ટરો, નહીં તો એ જાતે પાસે શીખવા એમને ઈંટો પડાવી પડે એવો વખત હતો. હવે તમને કશો દોષ બે હે નહીં, કશું ઉપાધી જ નહીં, તૈયાર મળે બધું. અને ખરું પૂછ, હા જી, ઇસમે ક્યા બતા રહે હૈ? બ્રિક્સ, બ્રિક્સ જો લાતે હૈ ના, બ્રિક્સ, હા હા તો બ્રિક્સ કી બાત કર રહે હૈ. તો પહેલે સે મિલતે આ તો હારા છે, ઈંટો પડાવે મતલબ વો જો બતા રહે હૈ, ક્યા બતા રહે એટલે એટલે ઈંટ બનાવે તો ઈંટમાં હિંસા તો થાય છે ને. હા કે એ સંદર્ભની વાત આખી વાત છે ત્યાં આગળ. એટલે અહીંયા અહીંયા શું છે કે એ હિંસા થાય છે આપણને દેખાતી નથી, સમજાતી નથી આપણને, હા ખરેખર હિંસા તો થઈ જાય છે ને ત્યાં. લેકિન વો બોલે આ તો હારા છે, આટલો દોષ ના નથી પડે છે એટલે બતાડે. એટલે એટલે એ ત્યાં કહેવા શું માંગે છે કે પહેલાના ટાઈમમાં કેવું હતું, કે પહેલા જે હિંસા થતી હતી, હિંસા તો અત્યારે થાય છે, હિંસા તો થતી એવું નથી. પહેલા કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઓછી હતી ને, સમજાય? પણ ત્યાં ત્યાં જે ઈંટ વાપરીએ છે અને જે ઈંટને પકવે છે અને ગરમી આપીને જે રાઇપનિંગ કરે છે, કે ત્યાં હિંસા થાય, જીવ હિંસા થાય જેવું સમજાય નહીં ને. પહેલા તો શું, પહેલા કાચી ઈંટો વાપરતા હતા, ખાલી પાકી ઈંટો વાપરતા હતા એવું નતું પકવેલી, સમજાય? તો એ રીતે જોયે તો હિંસા અત્યારે વધી ગઈ એ રીતે. વધી ગઈ. ઠીક છે, એક એક ઓર મેં એગ્રીકલ્ચર કોલેજ નું કામ રેકોર્ડ કરતા બીજા કેન્દ્ર માં જવા માટે એટલે પછી મારે કે દાદા પહેરે જવા વો કહે રહે, મને કહે છે દાદા પહેને જવાનું છે, આપને બહુ બહુ છેટુ છેટુ નથી. એટલે આજે સ્ટેપ મૂકી છે ને, એમાં ભૂલ છે, પહેણે પહેણે જવાનું નથી, પહેણે પહેણે એટલે ત્યાં જવાનું છે. એટલે દાદા એક ફાર્મ પર ગયેલા હતા, ત્યાં પેલા ભાઈ હતા મહાત્મા, તો એ ફાર્મ મેનેજર હતા. એટલે દાદા ફાર્મમાં લઈને ગયા, પછી એક જગ્યાએ ઊંચું ઘાસ આવ્યું, 50-60 ફૂટ જેવો હશે, એટલો શેડો શેડો કહ્યું, એટલે શેડો એટલે પેલી પારી આખી, એ 50 ફૂટ નો એરિયા એવો,
એ 50 ફૂટ નો એરિયા હતો એટલે એ પેલું ઘાસ ઊંચું હતું એટલે આમાં કશું દેખાય નહીં ને, નીચે શું છે દેખાય ખબર. શેડો મતલબ વો શેડો ક્યા હોતા હૈ બતાયા આપને? શેડો શેડો એટલે પારી, એટલે પેલી એ નાનો એરિયા હોય. અચ્છા, નાનો એરિયા. એટલે ખેતર ખેતરના છેડા પર કે એને 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 શેડો કહેવાય. અને તો શાંતિ કાકાને પૂછી લો શેડો કોને કહ્યો, એક્ઝેક્ટ કહી દેશે તમને. નહીં, સમજ મેં આ ગયા. આગળ કરો. ધન્યવાદ. એટલે હવે એ 50 ફૂટ નો એરિયા ક્રોસ કરીને જવાનો હતો, આગળ મૂકી દે કે હું તમને કહી દઉં વાત્સેથી. રેકોર્ડિંગ સાંભળવું છે કે હું ડાયરેક્ટ વાત કરી લઉં? હા, આપ ડાયરેક્ટ વાત કરી લીજીએ. જો હે ઓકે. તો ત્યાં ત્યાં શું થયું હતું કે જેવો એ ઘાસ વાળો એરિયા નજીક આવ્યો એટલે પેલા જે મહાત્મા હતા, મેનેજર હતા, ફાર્મ મેનેજર, એમણે શું કર્યું તો કે એ ત્યાં શેડા સુધી પહોંચ્યા ત્યાં સુધી શાંતિથી ચાલતા હતા, પણ જેવો પેલો ઘાસ વાળો એરિયા આવ્યો એટલે ક્રોસ કરવાનું એટલે એમણે શું કર્યું તો કે લાંબા લાંબા પગલા ભરવા માંડ્યા. પગલામાં સીધા બહાર નીકળી ગયા દોડતા. દાદા શાંતિ થી ગયા. પછી દાદા એ પૂછ્યું કેમ તમે આવું કર્યું એમ. એટલે એ પહેલા આપણે એવું કહેલું દાદાને કે દાદા હું અંધશ્રદ્ધા માનતો નથી. મૂળ વાત આવી હતી કે દાદાને પહેલા કહ્યું આપણે હું કોઈ જાતે અંધશ્રદ્ધા માનતો નથી. એટલે પછી દાદા એ વખતે એને કશું જવાબ ના આપ્યો, પણ પછી આપણા ઘાસમાંથી બહાર નીકળ્યા દોડીને, પછી દાદા તો શાંતિથી ક્રોસ કરીને ગયા ત્યાં આગળ. તો પછી એને પૂછ્યું તો કે ભાઈ તમે આજે દોડીને કેમ ગયા? તો કે દાદા નીચે સાપ હોય તો કચરા હોય તો આપણને કરડી જાય ને, કે એટલે હું ફટાફટ દોડીને બહાર નીકળી ગયો. કે હવે જો દાદાની માર્મિકતા જુઓ, દાદાએ શું કહ્યું કે તમે જ્યાં પગ મૂકીને ગયા ત્યાં નીચે સાપ નહીં હોય એની કઈ ગેરંટી હતી તમને? તમે જે પગલું મૂક્યું ત્યાં આગળ એ કઈ શ્રદ્ધા થી મૂક્યું? એ શ્રદ્ધા થી કે અંધશ્રદ્ધા થી? વાત સમજે કે એ તમે પગલું મૂક્યું એ અંધશ્રદ્ધા જ હતી, તો ત્યાં નહીં હોય એમ તો માની લીધું અંધશ્રદ્ધા થી. શ્રદ્ધા કે બિના જીવન જીવન હૈ નહીં અસલ મેં, જો હૈ દેખે તો અંધશ્રદ્ધા થી જગત ચાલે એવું કહેવા માંગે. ચાલે આપણે બધો વ્યવહાર કરીએ છીએ પરિવારમાં, સમાજમાં કે બધે જ, એ વ્યવહાર કરીએ છીએ આપણે અંધશ્રદ્ધા થી કરીએ કે શ્રદ્ધા થી કરીએ છીએ? જમવા બેસીએ તો મારી થાળી પોઈઝન નથી નાખ્યું કે ટેસ્ટ કરીને જમીએ? નહીં કરતા. ત્યાં અંધશ્રદ્ધાથી જ કહીએ છે ને? સહી છે. બહાર હોટલમાં ખાવા ગયા, લારી પર ખાવા ગયા, ત્યાં શ્રદ્ધાથી કહીએ છીએ આપણે કે મો પેટ નહીં બગડા? સહી છે, સમજ ગયા. બધે અંધશ્રદ્ધાથી જ ચાલીએ છીએ આપણે. ગાડી લઈને જઈએ આપણે, આપણે આપણી રાઈટ ડાયરેક્શનમાં રાઈટ લેનમાં ચલાવતા હોઈએ એટલે ક્યારે એક્સિડન્ટ થાય જ નહીં ને. નહીં, વૈસે વૈસે નહીં હોતા ને, વો હમકો શ્રદ્ધા રખની પડતી હૈ. શ્રદ્ધા એટલે ત્યાં પણ અંદર શ્રદ્ધા જ છે ને?
सही है, सही समझ गया, धन्यवाद। ठीक है, जय यहाँ सच। आपने समझाया कि आखो जो व्यवहार आपने जो करी रहा है आपको अंधश्रद्धा ना आधार ज करी रहा है। क्लियर हो गया, ठीक है, धन्यवाद, दादा जय हाँ। दादा ने जो ये जो तो क्लिप छे ना अंधश्रद्धा पर नहीं जाएगी। वो बाकी मुझे समझ में आ गया था, वो उतना पार्ट मुझे नहीं समझ में आ गया, अपने आपने और बराबर क्लियर कर दिया, मुझे समझ में आ गया। जय सच्चिदानंद, ये जो स्क्रिप्ट है ना हमारे टाइपिंग में गुजराती परफेक्ट नहीं लग रही हाँ थोड़ा मिस्टेक वो आपने बताया, वो मिस्टेक है। दादा जो बोले छे ये एग्जैक्ट शब्द त्या नहीं मुकायला हाँ वो इसलिए तो पूछा ना। गुजराती में शेर शेर ढो शब्द ढ छे ना मतलब ढ आई गयो जमा हाँ ये हाँ हाँ शेर शेरों को अनुवाद लगता है ना शेरों के अनुवाद अर्थ बदल जाए हाँ कुछ मिस्टेक थे इसलिए थोड़ा पूछता हूँ ना आपसे। सीढ़ो के तो पूरा परछाया थी जाए। हाँ, समझ गया, ठीक है, वो इसलिए तो पूछना पड़ता है ना, ठीक है, એટલે धन्यवाद। તો પેલું જે સાંભળનાર અને જે સમજો એના પ્રમાણ લખેલું એટલે એમાં કે આપણે કોઈ ભૂલ નથી જોવાની આટલું આટલું કંઈક આવ્યું તો ખરું લખાણમાં હા જી, આપણે તો પોઝિટિવ જોવે ચાલો આટલું કંઈ કંઈ લોકોને કંઈ ખ્યાલ આવે એવું આવ્યું તો ખરું હા વો સહી હે, ઉતના પોઝિટિવ નહીં, ઠીક હે, ધન્યવાદ જી, જય સચિદાનંદ, જય દીપક, સચિન દીપક, જય સચિન દીપક ભાઈ, દીપકભાઈ બોલો જય સચિદાનંદ નિરા જય સાનંદ જી સચિદાનંદ જય સચિદાનંદ આપણે એ છે ને દાદા એમ કે આપણે નીચે જોઈને ચાલુ એટલે એટલે એમ કે દાદા દાદાનો તો એ કેવું હતું કે એમની ભાભી એમના ભાભીને થઈ ગયા તો બી એમ એમનો ચહેરો નથી જોયો આખો એમ હવે બીજી અપેક્ષા એ કે આપણે મહાત્મા હોય નીચે જોઈને ચાલવાનું એટલે ફાઇલો ઉભી ના થાય એમ કે લગભગ અમુક ફૂટના અંતરથી એટલું ચાલવાનું હોય આજુબાજુ કશે જોવાનું ના હોય એમ તો હવે ફાઇલોમાં કયા બીજી બધી કયા ફાઇલોમાં કયા આપણે સંદર્ભ ની શુદ્ધાત્મા વાત થયેલી જરા પ્રમાણે વાત હોય આખી સંદર્ભમાં એ કે દાદા એમ કે દાદાની જે કોઈ નીચે જોઈને ચાલુ એ કયા સંદર્ભ ની વાત છે એ એ એ તો એ હીરાબાની વાત એટલે એ એમને એમની વાત નથી કરતો આ તો બીજો પ્રશ્ન છે એ હું શું કહેવા માંગુ ના એટલે કે એટલે હું તમને હા દીપકભાઈ હું શું પૂછું છું કે તમે રેફરન્સ આપો છો કે નીચે જોઈને હા ચાલુ તો રેફરન્સ આપો છો એ કયા રેફરન્સ વાત છે એ સમજવી પડે ને હા એટલે એમ કે આપણે ફાઇલો ઉભી થઈ જાય એટલે હા લગભગ પણ અમુક અંતર સુધી ફાઇલો ઉભી ચાલવાનું ક્યારે થાય ફાઇલો ઉભી ક્યારે થાય તો કે એ હવે એ આગળનું જે રેફરન્સ એ રેફરન્સ આપણે છોડીને ખાલી શબ્દ પકડીને વાત કરીએ તો મેં ના પડે ને એટલે મૂળ 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 વાત શું હતી એ તમને મૂળ વાત પર જ વાત ઉપર લઈ જવું એટલે તમને ત્યાંનો આખો જવાબ મળી જશે ત્યાં તો કે આ પાંચમો આરો છે મૂળ વાત તમારે યાદ મો બજાર જ છે બાર બજાર તો કે ઊંચું જોઈને ચાલીએ તો ક્યાંક ને ક્યાંક આપણી દ્રષ્ટિ જલાઈ જાય કે ના જલાઈ જાય હા જલાઈ જાય, દ્રષ્ટિ જલાઈ જાય, દ્રષ્ટિ જલાય એટલે ચિત્ત જલાય મન બગડે બધું થાય કે ના થાય હા થાય, એટલે એટલે નવી ફાઇલો ઊભી કરી કે ના કરી ઉભી કરી તો કે ત્યાં દાદા એ સંદર્ભમાં વાત કરી કે દ્રષ્ટિ નીચી રાખીને ચાલવું આપણે દ્રષ્ટિ નીચી રાખીને ચાલતા હોઈએ તો કે આવા છે તેવા છે કે આ છોકરી આવી છે કે પેલી આવી છે કે હું કે સ્વતંત્ર ગુરુ પૈસે ખરો પણ આપણે ઉપયોગમાં શું એટલે શુદ્ધાત્મા બધામાં જોવાના હોય તો પછી કેમ ના દેખાય, પછી આ શુદ્ધાત્મા જોવાના હોય એટલે બધામાં એટલે આ તો આ દાદાની ઇનિશિયલ સ્ટેજ ની વાત છે કે ઇનિશિયલ સ્ટેજ માં શું હોય તો કે આ રીતે શરૂઆત હોય ભાઈ તમને તમે શુદ્ધાત્મા રહેતા થાઓ તો સામે દીપકભાઈ નહીં દેખાય દીપકભાઈ દેખાશે પણ રિલેટિવ ઉપરથી દેખાશે રિયલ ઉપરથી શુદ્ધાત્મા જેવું દેખાશે ત્યાં એટલે ત્યાં આજ્ઞાનો ઉપયોગ ચાલુ થાય તો ત્યાં પછી આજ્ઞાના આધારે ચાલતા થઈ જાય સમજે ના આધારે એટલે આજ્ઞા આજ્ઞા ના આધારે હું ચાલતો હોઉં તો મને શું થાય ત્યાં આગળ તમે છોકરી દેખાય તો કેવી રીતે દેખાય રિલેટિવ પોઈન્ટ ની છોકરી અને રિયલ પોઈન્ટ ની શુદ્ધાત્મા ભાઈ મારે આગળ જોવાનું કશું રહ્યું વિચારવા રહ્યું ખરું ત્યાં આગળ તો કે ત્યાં ઉપયોગ જ ના હોય ભાઈ ત્યાં એટલે ત્યાં પછી ત્રીજી આજ્ઞા છે તો ભાઈ શું છે તો આ વ્યવસ્થિત છે
જે છે જીવા સ્વરૂપે એ શું થયું? વ્યવસ્થિત છે. હવે ત્યાં મારા જોડે વ્યવહાર તો શું થયો? ત્યાં મારા લક્ષમાં રાખો કે આ શું થયું? ફાઇલ છે, ફાઇલ સ્વરૂપે છે. હવે એ ફાઇલ નો મારો સંભાવ નિકાલ કરવાનો. એટલે ત્યાં સંભાવ નિકાલ કરવા માટે દાદાએ અલગ અલગ પ્રસંગે અલગ અલગ વાત કરેલી હોય, એટલે ત્યાં એકાંતિક વાત પકડી નથી બેસવાનું. વાત સમજે શું કહેવા માંગુ છું? દાદા શું કહે છે? જ્યાં સંજોગ હોય એ સંજોગ પ્રમાણે આપણો ત્યાં વ્યવહાર હોય. એટલે એ ત્યાં સંજોગ, ત્યાં સામેના નિમિત્ત ની સમજણ શું કામ કરી રહી છે, કયા આશયથી શું છે, તે કે એ બધી વસ્તુ ત્યાં આગળ લક્ષમાં રાખી અને મારે મારા ધ્યેયને સાચવી, મારા નિશ્ચયને સાચવીને વ્યવહાર કરવાનો. ફાઇલનો સંભાવ નિકાલ કરે એટલે એનો અર્થ એવો નથી કે ભાઈ મારે મારો નિશ્ચય છે બાજુ પર મૂકીને સંભાવ નિકાલ કરવાનો. વાત સમજાય? કોઈ છોકરી આવીને કહે કે મારે તમારે લગ્ન કરવા, તો શું મારે કહેવું કે હા ભાઈ ફાઇલ આવી છે, ફાઇલનો નિકાલ કરવા કેવું કહેવું? એક્સ્ટ્રીમ દાખલા હું સમજવા માટે તમને ખ્યાલ આવે. ત્યાં મને મારો નિશ્ચય લક્ષમાં રહેવો જોઈએ. ના ભાઈ, મારો નિશ્ચય શું છે? હું આપતા પુત્ર છું. મારો નિશ્ચય છે મારે બ્રહ્મચર્ય પાડવું છે, મારે આમાં રહીને મારું કામ કાઢી લેવું છે. તો અંદર જે મને વિચાર આવે છે, હું સંભાવ નિકાલ આવી રીતે કરું તો કે મારો ઉકેલ આવશે ત્યાં આગળ? ત્યાં મને એ વસ્તુ દેખાવી જોઈએ. એટલે ત્યાં ભાઈ રેફરન્સ વગેરેની વાત હોય તો ત્યાં પછી આવું લાકડા માકડા વળગી જાય. સમજે? એટલે દાદાની વાત છે એ આ સંદર્ભની વાત છે. બ્રહ્મચર્ય જેને પાડું એને શું હતું કે એને ત્યાં નીચે જોઈને ચાલુ ગયું. એટલે ત્યાં પણ રોગ પેસે ને? બે છોકરી ઉપાડી છે કે જોવા જેવી છે કે આવી છે તેવી છે, કશું રોગ જ ના પેસે ત્યાં. વિનાશાનંદજી, એમને બીજા રેફરન્સમાં એ વાત કરી, બીજા એમને ભાભી હતા ને, એમના ભાભી બહુ રૂપાળા હતા, વીડો થઈ ગયા હતા, તે છતાં અમે એમ કે એમનો ચહેરો તક નથી જોયો, અમે નીચું એમના પગ પગ તરફ જ જોઈએ એમ. એટલે એ દાદા કેમ કે અંદર મને રોગ ના પેસવો જોઈએ? પોતે કેટલા જાગ્રત હતા, જ્ઞાન પહેલાની વાતો છે આ બધી, જ્ઞાન થયા પછીની વાત નથી. મારે મારી બાઉન્ડ્રી સાચવી લીધી તો અમે એની બાઉન્ડ્રી સાચવવાની જ છે ને. ઓટોમેટિક મારી વાળ કૂદીને જવું ને તો કોઈ મને પકડવાનું ત્યાં આગળ? તમારી બાઉન્ડ્રીમાં છો તો કોઈ તમને છેડછાડ કરવા આવવા, ડિસ્ટર્બ કરવા આવવા નથી. હવે અહિયાં સમજો તો કે અહિયાં મિનસ આજ્ઞા રૂપી બાઉન્ડ્રીમાં છે, આજ્ઞા મિનસ નું રક્ષણ કરશે કે નહીં કરે? નુકસાન કરે 100%. દરેક સંજોગોમાં કરશે કે અમુક જ સંજોગમાં કરશે? દરેક સંજોગોમાં કરે. અહીંયા આ વસ્તુ આપણે આ રીતે સમજવાની, ત્યાં હું આજ્ઞાની બાઉન્ડ્રીમાં રહું છું તો ત્યાં મને કોઈ સંજોગ મને હલાવી ના શકે. આજ્ઞામાં ના રહ્યો તો ભાઈ શું દશા થશે એની કોઈ ગેરંટી ના હોય. એટલે આટલું સમજી લેવાનું. એટલે ત્યાં મારી બાઉન્ડ્રી એટલે શું થાય? ત્યાં મિનસ ની ડિઝાઇન, કે મિનસ ની ડિઝાઇન કેવી જોઈએ? મારે આજ્ઞા ભરીને મારું કામ કાઢી લેવું, મારા નિશ્ચયને સિન્સર, 100% સિન્સર રહીને આજ્ઞા ભરીને મારે મારું કામ કાઢવું છે. એ ત્યાં હાજર રહે તો એના આધારે
કોઈ પણ ફાઇલ કોઈ પણ સંજોગ હરકત કરતા ના લાગે, દુઃખદાયી ના લાગે, કે દરેકે દરેક સંજોગ છોડાવવા માટે જ આવે છે એવું જ અંદર રહ્યા કરે. વાત સમજાય? બરાબર છે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછું કે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની શક્તિ આપો. શુદ્ધાત્મા પહેલા જોવાના પછી આપણે શુદ્ધાત્મા થઈએ એવું, એટલે સામે વાળામાં પહેલા શુદ્ધાત્મા જોઈએ પછી શુદ્ધાત્મા થઈએ એવું એવું કહેવા માંગે છે. એટલે 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 આ તો કેવું છે, કવિરાજ શ્લેષ અલંકારનો ઉપયોગ કરે. આપણે ગુજરાતીમાં અલંકાર શીખતા હતા, એટલે જે વાત હોય વાતને ટ્વિસ્ટ કરીને મૂકે. હા, કે અહીંયા અહીંયા મને શુદ્ધાત્મા ક્યારે દેખાય? દીપકભાઈ નામા હું મિનસ થઈને વ્યવહાર કરું ત્યારે શુદ્ધાત્મા દેખાય. હું શુદ્ધાત્મા ની સીટ પર બેઠો તો મારે સામે શુદ્ધાત્મા દેખાય. શુદ્ધાત્મા ની સીટ પર બેઠા હોય તો જ દેખાય. તે કે અહીંયા વસ્તુ કવિરાજ સમજાવવા માંગે છે. એટલે એટલે અહીંયા હવે ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે ને કે ત્યાં પણ શબ્દો પકડીને ચાલી તો કામ ના થાય. ત્યાં અલગ અલગ છંદ હોય, અલંકાર હોય, બધું હોય, થોડું કઈ ખબર પડતી હોય તો આપણે વધારે મજા આવે સમજવામાં. તો કે અહીંયા કવિરાજ આ અપેક્ષાથી વાત કરે, સામે તમને શુદ્ધાત્મા દેખાય ક્યારે? તો કે હું સામે વાળ શુદ્ધાત્મા જોઉં તો કઈ સીટ પર આવી ગયો હું? દીપકભાઈ છે રિલેટિવ પોઈન્ટ થી દીપકભાઈ છે, અને રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, મને રહે ક્યારે? પોતે શુદ્ધાત્મા થાય, પોતે શુદ્ધાત્મા ની સીટ પર બેઠા હોય, પોતે શુદ્ધાત્મા થયા હોય ત્યારે એવું સામે રહે. અહીંયા આપણે વાત સમજાય આપણને કે આ શું કવિરાજ ના દાદા કહેવા માંગે છે. એટલે ત્યાં શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની શક્તિ આપો ને એવું દાન જો શક્તિ માગીએ છે આપણે, પણ એનો મર્મ શું છે? તે શુદ્ધાત્મા દેખાય કે આ હું શુદ્ધાત્મા સીટ પર બેઠો હું ત્યારે? એટલે ભાઈ હવે 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 એ વાત બીજી રીતે સમજાવું તમને. કે શું કહ્યું? શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની શક્તિ આપો ને, એટલે વ્યવહાર જોવાનો. હા, વ્યવહાર જો, વ્યવહાર જો, વ્યવહાર જોવા રહ્યો ત્યાં આગળ. તે કે ના, વ્યવહાર જોવા ના રહ્યો, વ્યવહાર નો માર્ગ મૂકવાના ના રહે. વ્યવહાર તો એની મેળે જ આવી જાય, મેરા વ્યવહાર એની મેળે આવી જાય. એટલે એટલે સામે જે વ્યવહાર આવ્યો એ વ્યવહાર જોઈને એના માર્ગ મૂકવાના છે? ના. તે કે ના, એનો વ્યવહાર ગમે, વ્યવહાર ગમે તે હોય. તે કે હવે ત્યાં એ વ્યવહાર ને વ્યવહાર તરીકે જ જોઈએ, પોતા નિશ્ચય નિશ્ચય તરીકે હાજર રહે કે ના રહે? ઓફકોર્સ રહે. એટલે જે ઉકેલતો વ્યવહાર સારો હોય કે ખરાબ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ વ્યવહાર તમને અસર કરે કે શુદ્ધાત્મામાં રાખે? ના, અસર ના કરે, બિલકુલ અસર ના કરે. એટલે ભાઈ ક્યારે અસર ના કરે? તો કે તમે વ્યવહાર રૂપ ના થઈ જાવ ત્યારે. હા, તે રૂપ થઈ જઈએ તો વ્યવહાર રૂપ થઈ જઈએ. જે 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 દેખાય છે એને સાચું ના માની લો. આંખોથી દેખાય છે, નાકથી સુગંધ આવે છે, કાંથી સંભળાય છે, તો એને સાચું માનીને ચાલવાનું નથી એ વાત કરે છે. અચ્છા, આપણે તો શબ્દ શબ્દ પકડે તો કેથી સમજાય આ વાત? જે કઈ પણ વ્યવહાર છે અથવા દીપકભાઈ નો જે કઈ પણ વ્યવહાર છે, મિનેશ નો વ્યવહાર મારે શાના માટે જો? કે જ્યાં એની ભૂલ થતી હોય ત્યાં ભૂલ માંથી એને બહાર નીકળવા માટેની મારે એને ટકોર કરવાની હોય. બરાબર. દીપકભાઈ નો વ્યવહાર મારે એ ભૂલ કરે છે એના માટે જોવાનો છે? ના ના, એના તરફ ના હોય. કે ના, ત્યાં તો ત્યાં
ઉપલટ વ્યવહાર દર્શે દીપક, વ્યવહાર દર્શે દર્શે શુદ્ધ આત્મા છે. પછી એમાં ઝીણું કાંતવાનું ન હોય ત્યાં ઉકલતા વ્યવહારમાં. બરાબર, કેમ ઝીણું નથી કાંતો આમ તો કે ઉકલતો વ્યવહાર ફરજિયાત સ્વરૂપે છે. અચ્છા, મારી ઈચ્છા હોય કે ના, તમારી ઈચ્છા હોય કે ના હોય, તો ફરજિયાત કરવો પડે કે ના કરવો પડે વ્યવહાર? ફરજિયાત કરવો જ પડે. કે જ્યાં ફરજિયાત કરવો પડે છે ત્યાં તમારી જવાબદારી ખરી? ના, જવાબદારી ફરજિયાત. ત્યાં ત્યાં ઉગતા રહીએ તો ચાલે ને? શું કહ્યું? એ ઉકલતા વ્યવહારમાં ઉગતા રહીએ તો ચાલે ને? ના ના, જાગૃત રહેવું પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં જે ફરજિયાત ભાગ છે ત્યાં તમે વખતે ઉગતા રહો તો ચાલે. અચ્છા અચ્છા, મારી દો તો ચાલે. એટલે ઝૂંકું મારી દો ચાલે એટલે શું છે કે ત્યાં તો ઝીણું નથી કાપતા તો એ ચાલે. હા, પણ એ ફરજિયાત વ્યવહાર વ્યવસ્થિત ના અધીન છે. હા, પણ એટલે વ્યવસ્થિત અધીન છે માટે ઝીણું નથી કાતો. હા, પણ જ્યાં જ્યાં મિનેસે વ્યવહાર કરી રહ્યો છે ત્યાં ઝીણું કાતવાની છૂટ છે. અચ્છા, આ વ્યવહાર થયો કેમ? સામે વ્યક્તિ દુઃખ કયા આધાર થયું? તો તારી ભૂલ શોધી કાઢ કે ભાઈ. તો ત્યાં એની ઝીણું કાતો અને એની ભૂલ જોડે કે ભાઈ મેં પાછળ સિગ્નેચર કરેલી હતી, નિમિત્ત બનવા વાંધો નહીં કે ભાઈ આવું તો વ્યવહાર તો થાય ને, વ્યવહાર તો વ્યવહાર રીતે કરવો જ પડે ને. તે કેવા જાત જાતના અભિપ્રાય પૂર્વગ્રહો પડેલા હતા એના આધારે ફરજિયાત વ્યવહાર ઉકલ્યો ત્યાં. તું નિમિત્ત બન્યો કેવા હતા? તારી સંયતી માટે ને, કેમ બીજો ના બનો નિમિત્ત? એવું એને કેવું પડે આપણે, તારી ભૂલ હતી માટે તું નિમિત્ત બન્યો. હા, એટલે નિમિત્ત બન્યો. પાછો ના લઈએ એ તમારા હાથમાં છે, ત્યાં સ્વતંત્રતા છે તમારી. અચ્છા, બાકી જે એગ્રીમેન્ટ ના આધારે જે ફરજિયાત થયેલું છે, ફરજિયાત ના ભાગમાં ક્યાં સ્વતંત્રતા છે જ નહીં, કોઈ નહીં. રામચંદ્ર ભગવાન સીતાજી નો ત્યાગ ના કરતા, કૃષ્ણ ભગવાન એમના પગમાં તીર ના વાગવા દેતા, દાદા ભગવાન એક્સિડન્ટ થવા ના દેતા. બરાબર બરાબર, સરસ સમજાયું કે આખું એ જે છે, એ જે તમે કહ્યું ને તે પ્રમાણે કે આ શુદ્ધાત્મા જોઈને શક્તિ આપો, એટલે મને થોડુંક એમાં આવતું, પણ સરસ આખું સોલ્વ થઈ ગયું. એટલે બંને અપેક્ષાથી આપણે સમજીએ તો વાત પકડાય આપણે. બંને અપેક્ષાથી વાત પકડાય. હા, બરાબર. શુદ્ધાત્મા ગાદી પર બેઠો તો મને સમય શુદ્ધાત્મા જ દેખાશે. હા, અને વ્યવહાર વિશે ઉકલ્યા કરે અને ઉકલતા વ્યવહારને આપણે જોયા કરે. પણ ચર્મ ચક્ષુ છે ત્યાં સુધી વ્યવહાર તો દેખાવાનો કે નહીં દેખાવાનો? એટલે હા, ઇન્દ્રિય. હવે ચર્મ ચક્ષુ મને શું બતાવશો? શુદ્ધાત્મા દેખાડશે? ના ના, એ તો રિલેટિવ ભાગ બતાવે. રિલેટિવ ભાગ દેખાડે ત્યાં ત્યાં ભાઈ શુદ્ધાત્મા દેખાશે કે રિલેટિવ ની ભૂલો દેખાશે? દીપકભાઈ ની ભૂલો દેખાશે. ભૂલો દેખાશે પછી તમને. ત્યાં એ સંદર્ભમાં દાદા એ કહ્યું ત્યાં શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની શક્તિ આપવાની. ઉકલતા વ્યવહાર નો માર્ગ નથી આપવાનો, ઉકલતા વ્યવહાર ને જોઈને આપણે નથી ચાલવાનું, આપણે દ્રષ્ટિ અંદર ના ભગવાન પર પહોંચાડવાની છે. બરાબર બરાબર. અંદર ના ભગવાન પર દ્રષ્ટિ પહોંચી તો તમે છૂટશો, મુક્ત થશો. દ્રષ્ટિ દીપકભાઈ પર ચોંટી ગઈ, ઉકલતા વ્યવહાર પર ચોંટી ગઈ તો તમે અવસ્થિત થઈ ગયા, ચોંટી પડ્યા ત્યાં, પકડાઈ ગયા ત્યાં, જકડાઈ ગયા ત્યાં. બરાબર. પછી એટલું કર્મ પેન્ડિંગ જ રહે આપણું, પેન્ડિંગ જ રહે. એટલે એ ફસાયા ને, એટલે જ્યાં સુધી તમે એ પાછલા અભિપ્રાય પૂર્વગ્રહ માંથી બહાર ના નીકળો ત્યાં સુધી તમે છૂટાય નહીં ને. ના છૂટાય, એ હિસાબ ત્યાં પેન્ડિંગ પડી રહ્યો ને. સરસ સમજાઈ ગયું આખું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે સમય હોય તો એક કશ્યપજીને પ્રશ્ન છે. મારે તો સમય છે, તમારો સમય?
એક છેલ્લો પ્રશ્ન, બાકી કોઈ મહત્વનો પ્રશ્ન નથી. તમારો સુવાનો ટાઈમ તો, મારો ટાઈમ તો જાગવાનો જ છે. એક લઈએ કશ્યપજી. हाँ जय सचिया, ये एक है, इसमें पढ़ता हूँ थोड़ा शॉर्ट में। यज्ञ यज्ञ में हिसाब हिसाब ना थाय एटला माटे भगवान ज डांगर माथी तत्व उड़ी गयु होय ते वावे तो उगेज नहीं देवी डांगर ने अज कहू ते डांगर જેનું તત્વ ઉડી ગયું છે તે યજ્ઞમાં નાખજે, યજ્ઞમાં જીવ હિંસા ના થાય તેવું જ નાખવા કહેલું ને લોકોએ અજનો અર્થ બકરા કર્યા તે યજ્ઞમાં ઘેટા હોમાય ખરા ને ખાધા પણ ખરા. યે ઓડિયો મેં ભી આયા થા ઇસકે લિયે મેં પૂછ રહા હું, યે યજ્ઞ સ્થાપના ક્યા બતા રહે, પહેલા સેન્ટેન્સ થોડા વો સમજ. યજ્ઞમાં હિંસા જ ના થાય, યજ્ઞ કરીએ અગ્નિમાં આપણે જે કઈ પણ નાખેલે હિંસા થાય છે ને, ત્યાં જીવ મરે છે ને, ઠીક છે, ત્યાં એમાં ડાંગર ડાંગર કઈ નાખવાની, તો કે જેમાંથી તત્વ ઉડી ગયું, એટલે તત્વ ઉડી ગયું એટલે શું થાય કે જે ડાંગર ફરી ઉગે નહીં એવી હોય, જૂની થઈ જાય તો ના ઉગે. ડાંગર મતલબ ડાંગર મીન રાઈસ, પેડી. જૂનું થાય એ જૂનું થાય તો પછી ઉગે નહી, એટલે એવી જે ડાંગર હોય એવી જે પેડી હોય એને અજ કર્યું, અચ્છા, એટલે એ યજ્ઞ માં રાખે તો હિંસા એટલી ઓછી થાય ને, ઓછી થાય, એટલે એ સંદર્ભમાં આગળ લોકોએ અજનો મિનિંગ બકરો કર્યો. અચ્છા, ગોટ, એટલે ભાઈ ગોટ ને શિપ ને બધો યજ્ઞ માં ઘૂમતા હતા એ ખાધા એ ખરા લોકોએ, બસ આપ સમજીને, આપ સમજને, ઠીક ભાઈ. એ બાકી સમજણ ઉઠી તો પેલા મૂળ રેફરન્સ આગળ ચાલે છે એનો, કે જ્યોતિષ અને વૈદ્ય વિદ્યા કહેવાય છે, પણ તેના કાયદા પાડવા જોઈએ કે વિદ્યા કહેવાય તે વેચાય નહીં, એ તો માત્ર મેન્ટેનન્સ પૂરતું જ લેવાય તો જ વિદ્યા ટકે, એમાં ભેગા કરે પૈસા ભેગા કરે દાનત જ ના હોય છે. આજે જ્યોતિષ છે કે વૈદક છે આયુર્વેદ, એ અસર ક્યારે કરે, તો કે તમે એનો કોમર્શિયલ ઉપયોગ ના કરતા હો, તમારા બેનિફિટ માટે વિદ્યાનો ઉપયોગ ના કરતા હો તો એ ટકે. લેવાય કેટલું થાય, તમારા મેન્ટેનન્સ નું તમારા ઘર ચાલે એટલા પૂરતું લેવાય તો પેલી વિદ્યા ટકે. વિદ્યા ટકે, હું ગાડી લાવવાનું બંગલા બનવાનું આ કરું તે કરું એ બધું અંદર ચાલતું હોય તો પછી વિદ્યા ઉડી જાય. ઉડી જાય, ઠીક છે, સમજ ગયા. જય સચિદાનંદ. સમય થયો છે, પ્રશ્ન બી નથી, ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. આગળ 4:30 વાગે કીર્તન ભક્તિ અને રાત્રે વર્લ્ડ વાઇડ સત્સંગ માટે ફરી ભેગા થઈ